पूजितं सुर नरोत्तम हैर मुदा धर्म नंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। श्री सर्वावतारिणे हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सर्वकारणाय घनश्याम महाराजाय नमो नमः। श्री आदि आचार्य रघुवीर जी महाराजाय नमो नमः। सद्गुरु श्री गोपालानंद मुनि ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। गुणातीतानंद स्वामी ने नमो नमः। ब्रह्मानंद स्वामी ने, निष्कुलानंद स्वामी ने, आधारानंद स्वामी ने नमो नमः। वाला भक्तों, विक्रम संवत 2068 ना फागण सुद पूर्णिमा ना दिवसे आज गुरुवारे तारीख 8/3/12 बपोर पछी नी कथा अपने सांभळवा जई रह्या छीए। महाभाग्यशाली छीए, वड़ताल संस्थान द्वारा वड़ताल धाम गोमती किनारे आचार्य प्रवर श्री रघुवीरजी महाराज ना जन्म जयंती द्विशताब्दी महोत्सव प्रसंगे आपणे महोत्सवना बीजा दिवसनी द्वितीय पाळीने आरंभीए छीए। થોડીવાર પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજનું, વાલા ઘનશ્યામનું, સહજાનંદ શ્રી હરિનું ધ્યાન કરીને સુખ ભોગવીએ। ધ્યાનમાં જેવું સુખ છે એવું બીજું સુખદાયક કંઈ નથી। જેને ભગવાનમાં હેત હોય, ભગવાનની મૂર્તિ વાલી લાગતી હોય, એને ભગવાનમાં ચિત્ત રાખવું, ભગવાનનું ચિંતન કરવું બહુ ગમે। સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ। વાલા ભક્તો, બધા જ નેત્ર મીચી જાઓ, પ્લીઝ આંખો બંધ કરો। એવું વિચારો કે હું ચિદાકાશ છું, અક્ષરધામ છું, ભગવાન શ્રીહરિની દિવ્ય અલૌકિક મૂર્તિ સાથે ઓતપ્રોત છું। વાલા વાલા, શ્રીહરિજી મહારાજ મારામાં સાક્ષાત પ્રગટ પ્રમાણ બિરાજમાન છે। મારી તમામ ચેતના પ્યારા પુરુષોત્તમ નારાયણના અંગો અંગમાં રોમે રોમમાં ભરાણી છે, લપટાણી છે। હું મહારાજની મૂર્તિનું રોમે રોમ સુખ ભોગવું છું। હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ।
વાલા ભક્તો, પ્રાણ પ્યારા વડતાલ સ્થિત હરિકૃષ્ણ મહારાજ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. આપણા કલ્યાણ માટે ભગવાન શ્રી હરિએ પોતે પોતાનું સ્વરૂપ બાથમાં લઈને આ ધામમાં પધરાવ્યું છે, આપણને ધ્યાન ધરવા માટે પધરાવ્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવા હરિકૃષ્ણ મહારાજ, જેનો બ્રહ્માંડમાં જોટો નહીં, એવા આપણને ઘરે મળ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણો છે, વડતાલ ધામ આપણું છે, આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ આપણા છે, આ લાડીલા સંતો ભક્તો આપણા છે. આપણા જેવું કોઈ સુખિયું નથી હો. આજ ભગવાન શ્રી હરિની અતિ અમિત દ્રષ્ટિને લઈને અંતરમાંથી મહારાજની મૂર્તિના સુખના ફુવારા છૂટે છે. જેમ ગોમતીમાં જળના ફુવારા હાલે છે ને, એમ અંતકરણમાં શ્રી હરિની મૂર્તિનો આનંદ લહેરાય છે. આજે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જન્મ જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે બધા ઉપસ્થિત છીએ. સુંદર મજાની આચાર્ય શ્રીની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એમાંથી મને અને તમને અનેકવિધ પ્રેરણાઓ સાંપડી રહી છે. વાલા ભક્તો, વડતાલમાં પ્રથમ સંવત 1875-76માં રામદાસભાઈએ બનાવેલી સંતોની એક ધર્મશાળા હતી, એક ખંડની હતી. સંતોને બહુ નાની પડતી, તેથી તે સમયે સંત સ્નેહી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સંતોના એ હકડાશના કષ્ટને જોઈ નથી શક્યા. ઉદાર દિલના આચાર્ય મહારાજે વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામીને, પાર્ષદ ભગા ભગતને અને નથુ ભગતને, આ ત્રણેયને આ કાર્ય સોંપ્યું કે સંતોને રહેવાની હકડાશ પડે એ ઠીક નહીં, માટે ધર્મશાળા બે ખંડની કરો, મોટી કરો જલ્દી. કામ એ શરૂ થયું. સારી રીતે ચૈત્રી સમયો ઉજવાયો. તેમાં સુરતના હરિભક્તોએ આવીને પ્રાર્થના કરી કે હે આચાર્ય, અમોએ સુરતમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તૈયાર કર્યું છે, આ બીજી વાર, માટે મોટા મોટા સંતોને સાથે લઈ સહકુટુંબ આપ ત્યાં પધારો. આચાર્યે સદગુરુઓને પૂછ્યું કે કેમ કરશું. સદગુરુએ સહમતી આપી. આચાર્ય શ્રી સુરત જવા તૈયાર થયા છે. પછી પ્રથમ તો ગોપાલ સ્વામી પોતાનું મંડળ લઈને સુરત પધાર્યા. ત્યારબાદ નિત્યાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને આચાર્ય રઘુવીરજી નીકળ્યા. વડતાલથી મેઘવા ગયા, ત્યાંથી ભાદરણ ગયા. આ બધા ગામમાં એક બે દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ રોકાવાનો નિયમ. હું જે જે ગામના નામ લઉં છું ત્યાં આચાર્ય ક્યાંક અડધો વારો, એક દી, બે દી, પાંચ દી રોકાયેલા છે. સંવત પ્રમાણે હું આ બધું નંદ સંતોનું આચાર્ય સાથેનું વિચરણ આપની આગળ પ્રસ્તુત કરી રહ્યો છું. બામણ ગામમાં ગયા, ત્યાંથી સાધી, પછી કુરાઈમાં, દોરા ગામમાં, પીપળી ગામમાં, ત્યાંથી ભરૂચ ગયા, નર્મદા ઉતરી અંકલેશ્વર ગયા છે, પલવટ ગામમાં, પછી હાંસોટામાં, પછી વરિયાવ ગામમાં આવ્યા અને ત્યાં થઈને સદગુરુ સાથે આચાર્ય સુરત પધાર્યા છે. ત્યાંના ભક્તોએ ભાવપૂર્વક, ભવ્યતાપૂર્વક નિત્યાનંદ સ્વામી વગેરે સદગુરુઓ તથા આચાર્યની શોભાયાત્રા કાઢી છે. વિક્રમ સંવત 1903 સાલ છે. વૈશાખ સુધી ત્રીજના દિવસે સુરતમાં ધામધૂમથી દેવોની પુનઃ પ્રતિષ્ઠા કરી, જીર્ણોદ્ધાર કરી. તે સમયે સંતો તથા આચાર્યની ઘેર ઘેર સુરતવાળા ભક્તોએ પધરામણીઓ કરાવી છે. સદગુરુઓના ઉપદેશથી સુરતમાં ખૂબ જ સત્સંગ વધ્યો અને આજ પણ સુરતમાં જેટલો સત્સંગ છે એટલો કોઈ શહેરમાં નથી. સુરત સોનાની મૂરત કહેવાય. સુરતમાં ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓનો પાર નથી.
સુરતમાં જે જાય એ તરત હરિભગત થાય. કોણ જાણે એ ભૂમિમાં શું તાકાત છે, કેટલા મંદિરો, કેટલી સંસ્થાઓ, નારાયણ મુનિ દેવ બિરાજે છે. અનેકવિધ સાધુઓ ત્યાં કથા વાર્તાનું સુખ આપે છે. મહાનિષ્ઠાવાન અજોડ ભક્તોનો ત્યાં સમૂહ મોટો, અને ભગવાનની કૃપાથી સત્સંગ અને સંસ્કાર અને સંપત્તિ બધું જ ત્યાં એમને પ્રાપ્ત થાય છે. આલોક પરલોકનું બધું જ ભગવાન સ્વામિનારાયણ સુરતવાસીને સુખ આપી રહ્યા છે. એવા સુરતમાં સદગુરુઓના ઉપદેશથી ખૂબ સત્સંગ વધ્યો, તેથી મતપંથીઓ ખૂબ દ્વેષ કરવા લાગ્યા. આ તો રહેવાનું, કોઈનો ઉત્કર્ષ કોઈથી સહન થઈ શકતો નથી, ને જો ઉત્કર્ષ સહન થઈ શકે તો એ માણસ નાનો રહી શકતો નથી. દુનિયાએ નતમસ્તકે એને મોટો માનવો જ રહ્યો. તમારી ને મારી એક જ નબળાઈ છે, કોકની મોટાઈ, કોકનો ઉત્કર્ષ, કોકની શક્તિ, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ નથી જીરવી શકાતો, નથી સહન થતો, પીડા ઉપડી જાય છે કે આ મહાન કેમ થઈ ગયો, મારે થવું તું, તે થઈ જાય ને દોડને તું, તે મુજા શું કામ. મતપંથીઓને મુશ્કેલી થઈ કે સ્વામિનારાયણ સંપ્રદાય ચારે દિશામાં ફાલ્યો ફૂલ્યો, ડંકા દેતો વધતો જાય, ને માળું આપણું કરમાતું જાય. હેક તારીનું, આનું કરવું હું? એ બધા મન ફાવે એવી નિંદા કરવા માંડ્યા, નનામીઓ પત્રિકા માંડ્યા છાપવા, સમજાણું તમને. આહા, બળિતર્યા બોલે કાગળિયામાં, વાણિયા કણબી વગેરેની નાચમાં મતપંથી આચાર્યોએ ખૂબ ક્લેશ ઉપજાવ્યો. ભાઈ ધર્માચાર્યો જ માંડ્યા ધમપસાડા કરવા કે સ્વામિનારાયણના સાધુ અને આચાર્યો પૂજાય છે, આપણો બધું ઝાંખું પડી ગયું. અલ્યા હવે આવી જ્યારે વાત આવી ને કે ધર્માચાર્યોએ આ બધી ધમાલને ક્લેશને ડખા કરાવ્યા, ત્યારે શ્રોતા છે ત્રંબકલાલ, એણે નિષ્કામાનંદ વક્તા છે અને સવાલ કર્યો છે કે તમે આ વાત કરો છો એમાં જરાક મને શંકા થાય છે. આચાર્યોદય ગ્રંથની વાત કરું છું. ધર્માચાર્યો ધર્માચાર્યોનો દ્વેષ કરે એ બહુ મગજમાં બેહતું નથી. કેમ, જે ધર્મનું આચરણ કરે એને ધર્માચાર્ય કહેવાય. ધર્મનું આચરણ જે કરતા હોય તે ધર્મનું આચરણ કરનારાનો દ્વેષ કરે નહીં. ભલા, નામ તો ધર્માચાર્ય બહુ સારું રૂડું રૂપાળું, ને એ લોકો ધમાલને ક્લેશને ડખાક કરે, મેરે દિમાગ મેં નહીં આતા. હે નિષ્કામાનંદ બ્રહ્મચારી, બીજી વાત એ કે રઘુવીરજી મહારાજ તો સદગુણી હતા, શાંત સ્વભાવના હતા, પ્રાણી માત્રના હિતકારી હતા, દયાળુ હતા, ક્ષમાવાન હતા, રાગદ્વેષથી રહિત હતા, શાસ્ત્રોમાં કહેલા ધર્મને પાળતા હતા, સૌને ચોરી વ્યસન અને વ્યભિચાર આદિ દુર્ગુણો છોડાવતા હતા, મધુર ભાષી હતા, છતાં એની ઉપર આ બધો દ્વેષ કેવી રીતે થયો છે? ખરેખર દ્વેષ કરનારા દુષ્ટ જ હોવા જોઈએ. દુષ્ટજને આવો દ્વેષ કેમ કર્યો? દ્વેષ કર્યાનું તેને કાંઈ કારણ ન હતું, લેશ કે છે ભાઈ, તોય દ્વેષ કર્યો. પછી એક એના મનમાં જે વિચાર ઘોળાય છે ને એ કે છે, આચાર દો સંપ્રદાયના, કોઈ પણ સંપ્રદાયના આચાર્ય હોય, ધર્મ રક્ષક જે કહેવાય, એ બધા ધર્મના રક્ષક કહેવાય છે, તે પણ દ્વેષ કરે ઘણો, અતિ આશ્ચર્ય એ ગણાય. મેરે દિમાગ મેં નહીં આતા, એ બડા આશ્ચર્ય હો રહા હૈ, એ ધર્માચાર્ય ધર્મનો દ્વેષ કરે. મને આશ્ચર્ય થાય છે. વેર અધર્મી ને ધર્મી ને તે તો હોય જગતમાં હંમેશ, અધર્મી ને ધર્મી સાથે વેર હોય હોય બાપા હોય, એ વાત તો ગળે ઉતરે એવી છે, પણ સધર્મી ને ધર્મી ને કેમ ઉપજે અંતર દ્વેષ. પણ ધર્મી ધર્મીને અંદરો અંદર દ્વેષ કેમ ઉપજે? શાસ્ત્ર કથા બહુ સાંભળે, કરે ધર્મના મુખથી વખાણ, ધર્મ પ્રવર્તાવનારને
કેમ પ્રીછે તે શત્રુ પ્રમાણ. કથા વાર્તા કરતા હોય, ધર્મના વખાણ કરતા હોય, ધર્મ ધુરંધર કહેવાતા હોય, ધર્મ પ્રવર્તાવનારા હોય, એ પાછા એવા ને એવા બીજા ધર્મ પ્રવર્તાવનાર ધર્મગુરુનો સાહારો વિરોધ કરે છે. સદાચારમય સમાજ થાય, સમાજમાં શાંતિ થાય, ધર્મ ફેલાય, લોકોના કલ્યાણ થાય એવી તો એમને ભાવના હશે જ ને, ત્યારે ધર્માચાર્ય થયા હશે ને, એ કેવી રીતે દ્વેષ કરે. સ્વામીજી, બહુ મોટો મને આ સંશય થયો છે, આપ કૃપા કરો આનો ઉત્તર આપો. કે હવે નિષ્કામાનંદજી ઉત્તર આપે છે. મોક્ષાર્થ જે ધર્મ દિલે ધરેય, તે ધર્મનો દ્વેષ નહીં કરેય. મોક્ષ માટે જે ધર્માચાર્ય ધર્મ દિલે ધરતા હોય એ ધર્મનો દ્વેષ ક્યારેય ન કરે. જો ધર્મ ધાર્યો ઉદરાર્થ હોય, તે તો કરે દ્વેષ સદેવ કોય. પેટને અર્થે ધર્માચાર્ય થયા હોય, મોક્ષને માટે ન થયા હોય, ઈવડા એ દ્વેષ કરે કે સદૈવ દ્વેષ કરે. કેમ જે એણે જે ધર્મ ધાર્યો છે ને, એ પેટ માટે, સ્વાર્થ માટે, માન માટે ધાર્યો છે, એટલે દ્વેષ થાય થાય થાય. ભાઈ, જેના થકી ધર્મ નહીં પળાય, તેની બહુધા હલકાય થાય. જે ધર્મ પાલે બહુ માન પામે, ત્યારે કરે મસર તે હસામે. એક વાત સાંભળજો, આ જગતમાં ઘણા માણસો ધર્મ પાળી શકે છે અને ઘણા માણસો ધર્મ પાળી શકતા નથી, એ એની નબળાઈ છે. હવે આ નબળાઈને પોતે સ્વીકારવાને બદલે છાવરવા હારું ધર્મ પાળનારાને ખોટા કહેવાની દંભી એક પ્રવૃત્તિ આદિ અનાદિથી ક્યાંક ક્યાંક કોઈકમાં દેખાતી જ આવી છે. કોઈ થોડું એમ કે હું હલકો છું, મારાથી પડતું નથી, નબળો છું. જેના થકી ધર્મ નહીં પળાય, તેની બહુધા હલકાઈ થાય, અને એ હલકાઈ એનાથી ખમાતી નથી, પડતું નથી ને મોટું રહેવું છે. ધર્મ પાળે એને માન મળે છે, અને ધર્મ નથી પાળતા એને નથી મળતું. જ્યારે માન નથી મળતું ત્યારે નહીં ધર્મ પાળનારાઓને ધર્મ પાળનારા ઉપર દાઈજ થાય છે, ત્યારે એ લોકો એની સાથે મત્સર નામના દોષથી પીડાય છે. ન હોય શક્તિ ઉપદેશ દેવા, શિષ્યો તજે છે ગુરુ જોય એવા. ધર્મ થાપવા વાળામાં ઉપદેશ દેવાની શક્તિ હોવી જોઈએ. ધર્મની ગાદીઓ ચાલે છે, ધર્માચાર્યોની પરંપરાઓ ચાલે છે, એમાં ઘણા ધર્માચાર્યો એવા આવી જાય છે પરંપરામાં, વારસામાં, કે તેનાથી કોઈને ઉપદેશ દેવાતો નથી. કાંઈ પડતું ન હોય, કાંઈ હોય નહીં તે હું બીજાને કહેવું, એટલે ઉપદેશ દેવાની શક્તિ નથી કહે છે. એવા ધર્મગુરુને જોઈને શિષ્યો એનો ત્યાગ કરે છે કે આની પાસેથી કાંઈ મળ્યું નહીં. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી આમની સેવા કરી, આમને માન્યા પૂજ્યા, પણ આમાંથી આપણને કાંઈ ફાયદો થતો નથી. એવા ગુરુનો સુગ્ન શિષ્યો મુમુક્ષુઓ ત્યાગ કરે છે. પોતા તણો સાચવવા ગરાસ કરાવશે ક્લેશ જનોની પાસ. પછી જે ગુરુઓનો શિષ્યો ત્યાગ કરે છે એવા ધર્મગુરુઓ પછી પોતા તણાવ ગરાસ સાચવવા સારું લોકોને ચડાવીને ક્લેશ કરાવે છે, ઝઘડા કરાવે છે, બીજું કાંઈ કારણ નથી. ભાઈ, ગુરુ વિશે દુર્ગુણ જે જણાશે તો તેના શિષ્ય બીજે જ જશે. આનામાં દુર્ગુણ દેખાય તો ક્યાં સુધી એની વાહે લબડશે? બધા એનો ત્યાગ કરશે જ, બીજા સારા ધર્મગુરુની પાસે જશે જ. તેથી ગુરુને દિલ થાય ફેર, રાખે સુધર્મી ગુરુ અને શિષ્ય સાથે વેર. પછી આના દિલમાં ભાઈ ફેર પડે, જરૂર સારા ધર્મવાળા
ગુરુ અને શિષ્ય ઉપર વેર થાય જ કે છે. વળી સવાલ એવો થયો કે એવા અધર્મી ગુરુઓ હોય એનો ત્યાગ કરીને માણસો જતા રહે એમ તમે કહો છો? એ વાતે બહુ માયને એમ નથી આવતી. કેમ જે એમની પાછળ પણ બહુ મોટો વર્ગ હોય છે, એમને ધર્માચાર્ય માનીને બહુ માણસો ધૂણતા હોય છે, એનું કેમ સમજવું? એ લોકો કેમ એનો ત્યાગ નથી કરતા? ત્યારે કહે છે, અભિમાની શિષ્યો નહીં રે વિચારે. જે અભિમાની છે, અહમ મમતામાં ભરાણા છે, ફિટ થઈ ગયા છે, એનાથી વિચારાશે નહીં સાચું ખોટું. એ તો પાખંડીને ગુરુ માને, પૂજ્ય માને, અને એમાં એને ભેળે બધું મળતું હોય છે, માન બાન વિષય બીજું ત્રીજું, એટલે ભાગીદારી જેવી બધી કંપની હોય છે. એ એવાને નહીં છોડે. પરંતુ આ બધા અભિમાની શિષ્યોને, અભિમાની એવા અધર્મી ધર્મ ગુરુઓ, તે ખૂબ જગતમાં ક્લેશ ઉત્પન્ન કરે છે. એવાના કહેવાથી નાતમાં ક્લેશો ઊભા થાય છે. વિક્ષેપ ગાલે મૂર્ખા ગણાય, બહુ વિક્ષેપ નાખે. જાણે નહીં જે નિજ લોભ માટે લડાવી મારે ગુરુ એ જ ઘાટે. એને ખબર નથી કે અમે અમારી ગાદીના લોભ માટે, વારસો ઘરે રાખવા માટે બીજાને લડાવી મારીએ છીએ. પૂજ્યપણું કોઈને ત્યાં જવા નથી દેવું, અમારું હોવાંગ કાયમ અમારા ઘરમાં જ રાખવું. હા, એટલે કહે છે લડાવી મારે છે ગાદી હારું, બીજું નથી કારણ કાંઈ લેશ તંબકલાલ, બીજું કોઈ કારણ નથી. તો આપણે શું કરીએ? ક્લેશ કે છે, લોભી અધર્મી વિષયી વિકારી એવા હતા જે ધર્મગુરુ ગાદી ધારી, તે ધર્મવંશ પર વેર બાંધી અકારણે સૌ કરતા ઉપાધિ. આવા બધા જે દંભી ખોટા વિષયી ફેલફતુરિયા ધર્માચાર્યો હતા ને, એ જ ઉદ્ધવ સંપ્રદાયના ધર્મગુરુ ધર્મવંશીઓ ઉપર વેર રાખતા, બીજું કોઈ કારણ નથી. અને હાવ અમથે અમથી ખોટીઓ ખોટીઓ ઉપાધિઓ ઊભી કરતા હતા કે છે. ઉદર ભરણ નો જ અર્થ જાણે નહી દિલ માહી વિચાર અન્ય આણે, ઉદર ભરણ નો જ અર્થ જાણે નહી દિલ માહી વિચાર અન્ય આણે, ગુરુ થય નિજ સાચવે ગ્રાસ ઉપજ ઘટે ઉર માહી એહ ત્રાસ, ગુરુ થય નિજ સાચવે ગ્રાસ ઘટે પુર માહી એ હતાસ, ગુરુ થઈ નિજ સાચ વેગ રાસ ઉપજ ઘટે પુર માહી એ હતાસ, ઉપજ ઘટે ઉપજ ઘટે ભાઈ આવક ઘટે એ પુર માહી ત્રાસ. મોટા મોટો ત્રાસ આ શિષ્યો બીજે વ્યા જાય એના કરતા જે આવક ઘટી જાય ને, હે બહુ ઉપાધિ. આ ગુપ્ત ઉપાધિ છે, ગુપ્ત રોગ જેવી, બહાર ન બોલાય. બહાર તો કલ્યાણની મહિમાની બીજી ત્રીજી દીધે રખાય, પણ માલિકો રોગ મોટો આ ઘોળાતો હોય છે. આવક ઘટી આપણે ને આવક ઘટી, ઘરમાં આવક ઘટી, ભાઈ 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 તાન આખું ધનમાં છે હોય ને, બીજું હોય શું મારા ભાઈ? હે, હરવાળે રૂપિયા સામું નજર હોય એવા ગુરુ અને બિચારાને આવક ઓછી થાય તો ઉપાધિ થાય જ તો. એવો અહીંયા ઊંડો મર્મ ખુલ્લો બારો પાડી દીધો. લ્યો, આ તો ગ્રંથ કહેવાય ને, આમાં તો બધું આવે. આમાં કોઈને ગ્રંથ બચાવે નહીં ભાઈ, થોડુંક દુઃખ થાય. બોલો, આમ તો છે ને ગમે ને આંગળી મારીએ ને તો તકલીફ ન થાય, પણ જ્યાં પીડા હોય ગુમડું થયું હોય ત્યાં ગોદો વાગે તકલીફ થાય. એમ ગ્રંથમાં ગમે એ આવે આપણને કોઈને વાંધો ન આવે, પણ જ્યાં આપણને તકલીફ હોય એ ગ્રંથમાં આવે તો હળગી તરત જ. હા, આ કેમ આવ્યું? કેમ તારું ન આવે? બધાનું આવે લે. આમાં તો આ રોગ છે, પૈસાનું તાન એ મોટો રોગ છે,
જીવના કલ્યાણ કર્યાનું તાન હોય તો ભગવાન ખુશ ખુશ થાય આપણા ઉપર. હરિભગતનું કેમ રૂડું થાય, એને ઇન્દ્રિયો કેમ જીતાય, એ નિર્વાસની કેમ થાય, એને ભગવાનમાં હેત કેમ થાય, એનાથી અખંડ ભજન કેમ થઈ શકે, એને મહારાજનું અખંડ સુખ કેમ મળે, આ હરિભગત બધા અખંડ ભગવાનમય કેમ બની જાય, એનું કલ્યાણ કેમ થઈ જાય, એનો બેડો પાર કેમ થઈ જાય, આવા બધા હૃદયમાંથી એક ધારા વિચારો ફૂરતા હોય તો ભાઈ 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 પણ આ કેટલા આપશે ને, આ કેટલું દેહે ને, આ કેટલું કમાણો છે ને, આના ધંધા ક્યાં ક્યાં છે ને, આ રૂપિયા કેટલા આની પાસે છે ને, આના એ બધું જે આલ્યા કરતું હોય ને એ બહુ ઉપાધિ કરે. આ વિચારો બહુ દુઃખરૂપ છે. અહીંયા એ લખી નાખ્યું, ઉપજ ઘટે ઉર માહી એ ત્રાસ, એના હૃદયમાં એક જ ત્રાસ છે, ઉપજ ઘટે બસ. બોલો લ્યો, દાપણમાં કોઈને અધૂરું નહીં, પૈસામાં કોઈને પૂરું નહીં, ગમે એટલા રૂપિયા હોય તોય એમ થાય હજી ઝાઝા આવો, હજી ઝાઝા આવો, હજી રૂપિયા થાવ, આખી દુનિયાના અહીં આવી જાઓ. આ જે ઉપાધિ છે ને મારી નાખે એવો રોગ છે. સંતોષ ન હોય, નરી ભૂખ હોય આવી બધી, પછી કોક ચેલો બીજાની પાસે જાય તો મોટી સંપત્તિ લૂંટાઈ ગઈ હોય એવું લાગે ને મનમાં એમ થાય ચેલો ગયો એનો વાંધો નહીં, પણ એ ચેલો વર્ષે આટલું આપતો તો ઈ ગયું, બહુ મોટી નુકસાની થઈ. તમે બધા હસો છો કેમ? ભગત બધા હસે છે, હરિભગત બધા દાંત કાઢે. તમે બધા ડાયા છો, શાસ્ત્ર સમજી જાણો છો. અમારા વાલા સંતો બધા બેઠા છે, એ બધા હસે જ છે. હા, વો ભી હસ રહે હૈ. વાલા ભક્તો, આ તો એમણે પ્રશ્ન પૂછ્યો કે આ ધર્માચાર્યો ધર્માચાર્યોમાં ડોખો શું કામ થાય એમ, અધર્માચાર્યને ધર્માચાર્યને થાય એનો વાંધો નહીં. એટલે આ એનો ઉત્તર આપ્યો કે ભાઈ ડખો થવાનું કારણ આ છે, બીજું કાંઈ નથી, આવક ઘટે એ, ગરાજ ઘરમાં ઘરમાં રહેવો જોઈએ, બીજું કાંઈ નહીં, કોઈને જાફો ન જોઈએ, ગાદી આપણે ત્યાં જ રહેવી જોઈએ પરંપરામાં. એમ મરી જાય બીજા ગમે એ, દુઃખી થાય કે સુખી થાય એ કાંઈ જોવાનું નહીં, લડી મરો બધા તમે તમારે ઘરો ઘર, બાપ દીકરો, પત્ની પતિ, ભાઈઓ ભાઈઓ, કેમ? વાલા ભક્તો, સુરતમાં ધર્માચાર્યે દ્વેષ કર્યો એનું કારણ શું હતું એ તમારે સાંભળવું છે, સાંભળ્યા જેવું છે. બધા ધર્માચાર્યો શું કામ ગરમ થઈ ગયા ને શું ડખો થયો એનું કારણ સાંભળ્યા જેવું છે. આમ જો ને તો કારણમાં બહુ નથી, આમ લાંબુ, આમ જરીક જ પૂછડું છે, પણ તમે આમ પૂછડું કહેવ ને તો 10-12 ફૂટનો યારો નીકળે એવું છે આ પૂછડું. સુરતના પ્રેમી હરિભક્તો દિયાળભાઈ વગેરે આચાર્યશ્રીને કહ્યું કે મહારાજશ્રી, બધી હરિભક્ત બહેનોની એવી ઈચ્છા છે કે ગાદીવાળા અમારે ઘરે પધરામણી કરે, તો આપ ગાદીવાળાને આજ્ઞા કરો. આચાર્ય ગાદીવાળાને કહ્યું કે જરાક બહેનોની ભાવના છે, જાઓ પગલા કરી આવો એને ઘરે. ગાદીવાળા સુરતમાં પધરામણીએ નીકળ્યા, સૌ સુરતના ભાવિક ભાઈઓ બાઈઓ વાતે ગાતે પધરામણીમાં જોડાણા. સાંભળજો અલ્યા, બહેનો હોવ કીર્તન ગાતા હતા, આ રીતે સુરતની બજારમાં જાતા હતા, એ જ સમયે વૈષ્ણવાચાર્ય જદુલાલ ગોસાઈની પત્ની વહુજી રથમાં બેસી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં માણસોની ભીડ હોવાથી સારથીએ રથ રોક્યો, ટ્રાફિક હતું. રથ થોભાવેલો જોઈ જદુલાલના વહુજીએ કારણ પૂછ્યું કે મારો રથ કેમ રોકાણો? ત્યારે સારથીએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના વહુજી અત્યારે પધરામણીએ નીકળ્યા છે,
એટલે લોકોની ભીડ છે, જવાય એવું નથી એટલે રથ રોકાણો છે. સુનતા વહુ જીતણું નામ તેને જાળ ઉઠી એ હઠામ. લ્યો સાંભળો, સુનતા વહુજી તણુ નામ એને જાળ ઉઠી એ હઠામ. વહુજી કોણ? વહુજી? વહુજી હું એક જ છું. અરે ભાઈ પેટમાં ભડકો થયો. કહે વહુજી તો હું જ છું એક, અન્ય મતની ન હોય હરેક. પેલો પીબેક કહેતો ખબર છે કે ગામને પાદર સિદ્ધ આવ્યો તો કે સિદ્ધ સિદ્ધ કોણ? સિદ્ધ હું એક જ, બીજો કોઈ સિદ્ધ નહીં. એવું થયું આ વહુજીને. એ કે બધા મતની વહુજી નો કહેવાય, વહુજી હું એક જ ગણાવું. પછી જ્યારે ગઈ નિજ સ્થાન કરી રીસ ધરી અભિમાન. પછી પોતાને સ્થાને ગઈ, અભિમાની હતી ખરેખરી રિહાણી. ઉદાસી થઈ અન્ન ખાધું, જાણે કાંઈક સંકટ વાધ્યું. ઉદાસી થઈ ગઈ, ખાધું નહીં, કોપાગારમાં નિવાસ કર્યો માં કઈ કઈ ની જેમ. વહે આંખેથી આંસુની ધાર, વળી નાખે નિહાકા અપાર. ફુફાડા મારે છે નાગણની જેમ. જદુલાલજીએ જાણી વાત, ત્યારે તેણે કહ્યું ભલી ભાત. આ જદુલાલજી આચાર્ય છે, એને ખબર પડી એટલે એ ગયા અને વાત કરી. તમે સાથી ઉદાસી થયા છો, કેમ રીસાઈ આમ રહ્યા છો? કોઈએ કહ્યો હોય તુકારો, શિક્ષા તેને હું છું કરનારો. ત્યારે બોલ્યા વહુજી તે વાણી, જવા બેઠું છે તમારું તો પાણી. આમ સમજાઈ જાય છે ને, કઈ ટ્રાન્સલેશન કરવું નહીં પડે ને. બસ તારે તમારું તો પાણી જવા બેઠું છે. રઘુવીર આચાર જ કેરી, વહુજી પામે પૂજા ઘણેરી. રઘુવીર આચાર્યની વહુજી બહુ પૂજા અને સન્માન પામે છે. મારાથી કેમ દેખી ખમાય, તેથી બળતરા તો મનમાં થાય. એથી તો મરવું ભલું હાલ, હું મરી જઈશ આપઘાત કરીશ કે. ત્યારે બોલ્યા તે જદુલાલ, હા હા હા, ધીરજ ધારો, ધીરજ ધારો, એવું કરશો નહીં, ખાઈ લો તક નથી ખાવું. પછી જદુલાલે કીધું, હું કોઈને ઉપદેશ તો આપી શકતો નથી, પરંતુ નાતમાં કલેશ કરાવી એના પંથને અટકાવીશ. ઘણા લોકો જ્યાં સારો ધર્મ ભાળે ત્યાં જાય છે, આપણાથી ધર્મ એવો પાળી શકાતો નથી એટલે આપણો ધર્મ તૂટે છે. તોય શિષ્ય ઘણા છે અમારા, કહીએ અમે તે માનનારા, કાંઈ હાવ ભાંગી નથી પડ્યું આપણું. આખા મુલુકમાં આણ ફેરાવું, હે કે એના સ્વામિનારાયણ પંથનો નાશ કરાવું. આવું બધું કહી અને જદુલાલે એમના આ વહુજીને એટલે કે ગાદીવાળાને શાંત પાડ્યા. સારા શબ્દ કહી કહીને સમજાવ્યા અને પછી આ ધર્માચાર્યે ડખો શરૂ કર્યો. અને આ ડખો બહુ મોટો હાલ્યો છે, એ બધો લખેલો છે આચાર્ય વિહારીલાલજી મહારાજે આચાર્યોદય ગ્રંથમાં. હું તો એમાંથી થોડો થોડો તમને કહું છું. પછી વાણિયા બોલાવ્યા, બધા કણીબીન બોલાવ્યા, બધા કહારાને બોલાવ્યા, કાછિયાને બોલાવ્યા, બધા નાત નાત્યાને બોલાવ્યા, બધા મનુષ્ય આવ્યા. અને એમને એમ કહ્યું જદુલાલે, સ્વામિનારાયણનો ધર્મ આજ બધા લોકોને બહુ સારો લાગે છે, તેથી તે લોકો સ્વામિનારાયણ ધર્મમાં જતા રહે છે. અત્યારે આપણો ધર્મ તૂટે છે, માટે તમે બધા શું કરો છો? એમને રોકો. આ બધા એમના ભગત હતા, શિષ્યો હતા, એમને કહે છે કે તમે તમારા નાતના હગાવાલા સ્વામિનારાયણમાં જાય છે એને રોકો, ના જવા દો.
વારો કહેશ. પેલા કે પણ કઈ રીતે કરવું, કરો કાંઈક એવો ઉપાય એના ધર્મમાં લોકો ન જાય. અરે ગમે તે કરો, જાય છે બધા તમારા કુટુંબના ભાઈઓ જ જાય છે ને, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. આવું બધું કીધું ને ત્યારે એના બધા વૈષ્ણવ ભક્તો કહેવા લાગ્યા, સુણી બોલિયા સૌ એવી પેર નથી રાજ અમારે ઘેર. એ કે અમાર ઘરે રજવાડો નથી, નહીં ચાલે ઉપાય અમારો, તમે ધર્મ તમારો સુધારો. અમે શું કરીએ, અમારાથી કાંઈ થાય નહીં, સારું લાગે ને હવ જાય. તમે હારા થાવ તમારા હવ રે, તમે તમારી વર્તણૂક સુધારો, તમારા સ્વભાવ સુધારો, તમારા ધર્મ સુધારો, તો લોકો કોઈ ધર્મમાં નહીં જાય કે અહીં કાંઈ શાંતિ નથી થતી, ઉદ્વેગ થાય, નકરી ઉપાય થાય, તો માણસ શાંતિ સારું ક્યાંક બીજે જાય કે ન જાય, શું બધાને ગુગળાઈને મારી નાખવાના. અમારાથી કાંઈ નહીં થાય કેશ, તમે તમારું વર્તન સુધારો તો લોકો તમારા થઈને રહેશે, ધર્મ તેનાથી સારો જણાશે, ત્યારે કોઈ તજી નહીં જશે. કે સ્વામિનારાયણ કરતાંય તમારું વર્તનને ધર્મ સારો દેખાશે તો કોઈ સ્વામિનારાયણમાં નહીં જાય. કે એવું સાંભળી રીસ ચડાવી દીધું મંદિર ત્યાં અટકાવી. ધર્માચાર્ય જદુલાલ બહુ ખીજાણા, તરત જ હવેલીના દરવાજા બંધ કર્યા કે જો તમે અમારી વાત માનતા નથી તો તમને આજથી દર્શન દેવ નહીં દે, દર્શન બંધ. હવે કેટલાક વૈષ્ણવ એવા હતા જ્યારે દેવના દર્શન થાય ત્યાર પછી જ અન્ન ખાય, દર્શન કર્યા પછી જમવાનું નિયમ. દર્શન તો દીધા નહીં, થયા બે ત્રણ તો ઉપવાસ, ત્યારે વૈષ્ણવને પડ્યો ત્રાસ. બે ત્રણ ઉપવાસ થયા, નાતે સત્સંગીઓને બોલાવ્યા, તદો સત્સંગ કહી સમજાવ્યા. પોતાને બે ચાર ઉપવાસ થયા ત્યારે બિચારા કંટાળ્યા હો વૈષ્ણવો. પછી એમણે એમના સગાવાલા નાતીલા જે કોઈ સ્વામિનારાયણમાં ગયા હતા એ બધા સત્સંગીઓને બોલાવ્યા, આ લોકોએ નાતીલાઓએ, અને એને સમજાવ્યા કે મહેરબાની કરો ને બાપા, પાછા આવતા રહ્યો આ ધર્મમાં, અમારે ઉપવાસ થાય તમાર લઈને. હવે આ તો બધા સત્સંગી થઈ ગયા હતા સ્વામિનારાયણના. ત્યારે આપ્યો ઉત્તર, આવો હોય દુર્ગુણ તે બતાવો. તમે અમને શું છોડવાનું કહો છો અને શું પકડવાનું કહો છો એ પહેલાં અમને સમજાવો. અમે કાંઈ દુર્ગુણ પકડ્યા છે તે અમને દુર્ગુણ છોડાવો છો, કોઈ અધર્મ ચાલ્યો છે અમે તે તમે અધર્મ છોડાવો છો, હરખું સમજાવો શું મૂકવાનું છો મારે. હોય સત્સંગમાં કાંઈ દુરાચાર તો તે તજીએ અમે એહવાર. સત્સંગમાં કાંઈ દુરાચાર હોય, ખરાબ હોય તો અમે ત્યાગ કરીએ. ત્યારે બોલિયા નાતીલા વાણી, નથી દુર્ગુણતા એમાં જાણી, પણ ગોસાઈએ હઠ લીધો, રસ્તો દર્શનનો બંધ કીધો. કેટલા એકને તો ઉપવાસ પડ્યા છે તેથી ઉપજો ત્રાસ, માટે સત્સંગ તો તમે છોડો, તેની કંઠીઓ તરત જ તોડો. ત્યારે બોલિયા દાસ દયાળ, સુરતના સત્સંગી શેઠ દાસ દયાળભાઈ બોલ્યા, ઘેલા ભાઈ સુબુદ્ધિ વિશાળ. બીજા ઘેલાભાઈ વિશાળ બુદ્ધિના હતા, ત્રીજા કૃષ્ણદાસ કહેવાતા. આ બધા અગ્રેસર સુરતના હરિભક્તો છે. એણે એ લોકોને જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. અમે સર્વનો તજીએ સંગ, પણ નહીં તજીએ સત્સંગ. દુર્ગુણ તો તજી દઈએ, જો દુર્ગુણ હોય તો છોડી દઈએ, તો તજી દઈએ, શિર સાથે તો સત્સંગી થઈએ,
શિર સાથે તો અમે સત્સંગી છીએ, આહા શિર સાથે અમે સત્સંગી છીએ, શિર સાથે હવે બહુ સરસ કે છે સરકાર, કાઢે જો અમને દેશ પાર, કાઢે જો અમને સરકાર, કાઢે જો અમને દેશ પાર, કદી મારી નાખે તોય મરીએ, કદી મારી નાખે તોય મરીએ, કદી મારી નાખે તોય મરીએ, સત્સંગ ત્યાગ ન કરીએ, પણ સત્સંગ ત્યાગ ન કરીએ, પણ સત્સંગ ત્યાગ ન ત્યાગ ન ત્યાગ ન કરીએ. સુરતના આગેવાન હરિભક્તોએ આવા જવાબ દીધા ત્યારે એના નાતીલાઓ અને બધાને એમ થયું કે માળા તો હામાંથી આવેલા, હાલો હાલ્યા થાવ ભેગા થયા ભેગા. અને બધાએ જે જે સત્સંગી થયા હતા તેણે સત્સંગી થયા હતા એને ઓલાએ નાચબાર કાઢ્યા, નાચબાર મૂક્યા. તે પછી સત્સંગીને બહુ દુખાયું. સત્સંગીનું મૃત્યુ જો થાય સગા પણ સ્મશાને ન જાય. બોલો, જેના પડોશમાં ઘર હોય દીવો દેવતા આપે નહીં કોઈ. પહેલાં આવું બધું હતું, પુત્ર પુત્રીના લગ્ન ન થાય, કોઈ એને દીકરી ન દે, એની દીકરી કોઈ લે નહીં, નાતબારી પરણાવાય નહીં, ભૂખા કાઢી નાખે એવા દુઃખ આવ્યા હરિભક્તને સુરતમાં. પુત્ર પુત્રીના લગ્ન ન થાય એવા કીધા અનેક ઉપાય. બીજા ગોસાઈ હતા યત્ર જદુલાલજીએ લખ્યા પત્ર, બીજા જે જે ધર્માચાર્યો હતા એમના વૈષ્ણવ એમને આ જદુલાલે પત્ર લખ્યા, ધર્મ સ્વામિનારાયણ કેરો અલ્યા વધી જાય છે હાલ ગણેરો, કાંઈક જાગો બહુ વધતો જાય, માટે કોઈ પણ પ્રકારે એમના ધર્મનો નાશ કરવો. આવા પત્ર વાંચી સમજો માણસોએ તો હસી કાઢ્યા, પરંતુ જે પેટ ભરા જિદ્દી અને ઘમંડી ધર્માચાર્યો હતા ને તેમણે બહુ મોટો ઉત્પાત કર્યો કે કોઈનું કાંઈ વધી ન જવું પડે એમ આપણા સિવાય. આ નિમિત્તે અમદાવાદ, બીજું પેટલાદ, ત્રીજું ઉમરેઠ, ચોથું ઠાસરા અને પાંચમું મહેળાવ વગેરે વગેરે બહુ ગામોમાં મોટી ઉપાધિઓ આ જદુલાલે કરાવી હતી. એમાં અમદાવાદમાંય બહુ થઈ છે, પેટલાદમાંય, ઉમરેઠમાંય, ઠાસરામાં અને મહેળાવમાં પણ બહુ ડખો થયો હતો. ત્યાં તો સાધુને માર્યા હતા. જદુલાલે એની પત્નીને રાજી રાખવા લોકોની લાગણી ઉશ્કેરીને તોફાન કરાવ્યા હતા. સમજાણો, જદુલાલ બધાને ભેગા કરીને એવું કહેતા કે જીમ્યા નથી માટે કાંઈક કરો. સમજાણો, એ લોકો વહુજી કહેતા હતા, ગાદીવાળા કે માતુશ્રી એવું નહોતું પહેલાં, કે જમતા નથી ને દુઃખી છે એમ કહીને લોકોની લાગણીઓને ઉશ્કેરાવવામાં આવતી, ભડકાવવામાં આવતા લોકો. જાણું, જમ્યા ન જમ્યા ત્યાં તો કોણ જોઈએ એવું, પણ આ રીતે બધું હળગાવવામાં ઠીક રહે ને, બહુ ડખા થયા ભાઈ. ભક્ત સુરતના રહેનાર સૌએ સંકટ વેઠ્યું અપાર, ધ્રુવ પ્રહલાદને દુઃખ જેવું ભોગ્યું સુરતના સત્સંગીઓએ એવું. આમ લખાણું, માગ્યો સરકારમાં પછી ન્યાય, પછી હરિભક્તોએ કેસ કર્યો. લ્યો, બહુ હેરાન થયા ને પછી આ લોકોની ઉપર કેસ કર્યો. કરી અરજી તે કોર્ટ માય, અમે પાળીએ શુદ્ધ આચાર, એમાં એવું લખ્યું કે અમે શુદ્ધ આચાર પાળીએ છીએ, અમને શા માટે નાચબારા મૂકવામાં આવ્યા, નથી વૈષ્ણવ મતથી અમે વિરુદ્ધ, અમે સાચવીએ મત શુદ્ધ, જુઓ આ શિક્ષાપત્રી અમારી સત્શાસ્ત્ર પ્રમાણે છે સારી, ધર્મમાં એ રહી કાંઈ ખામી, પૂરે સાક્ષી તો પંડ્ય ગોસ્વામી, અમે કાંઈ અધર્મ કરતા હોય ધર્મમાં ખામી હોય તો વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચારી આવીને કોર્ટમાં સાક્ષી પૂરે બતાવે અમારી ખામી, અમે શું ખોટું કરીએ છીએ તમને નાચબારા મૂક્યા.
કેસ પછી ચાલ્યા, 5 વર્ષ સુધી કેસ ચાલ્યો. એમ પૂરા ગયા વર્ષ 5, પણ આવીને કોઈને આંચ સત્સંગીઓની રક્ષા થઈ છે, કાંઈ તકલીફ નથી થઈ. પછી સાક્ષી તે પૂરવા કાજ બોલાવ્યા ગોસાઈ મહારાજ. કેસ ચાલતા ચાલતા પછી એમને સાક્ષી પૂરવા માટે કોર્ટમાં બોલાવ્યા. ત્યારે એનો વકીલ એવું બોલ્યો કે અમારા ધર્મગુરુ કોર્ટમાં નહીં આવે. ત્યારે આપણો વકીલ કે કેમ નહીં આવે? તો કે અમારા આચાર્ય કોર્ટમાં આવે તો અભડાઈ જાય. ત્યારે વાદી વકીલ કે વાહ રે વાહ, કોકના લગ્ન હોય ત્યારે એને ઘરે જઈશ કે? ત્યારે ત્યાં જઈને હસ્તમેળાપનું કામ કરે છે. ઘેર પ્રસંગ કાંઈક આવે ત્યારે વેશ્યાઓ નચાવે છે. એથી તમારા ધર્માચાર્ય અપવિત્ર થતા નથી કેમ? એવા બધા ધંધા કરતા અમારી કોર્ટ ઘણી પવિત્ર છે કે? ન કેમ કોર્ટમાં આવે? અને પછી જજે ઓર્ડર કર્યો કે એની વાંહે વોરંટ કાઢો. પછી વોરંટ કાઢ્યું, પછી બધું સમાધાન થયું. જ્યારે વોરંટ કાઢ્યું ને આ જદુલાલ માથે, ત્યારે એ અંગ્રેજના રાજમાં આવી ગયા. અને પછી બધું સમાધાન થયું. એ આગળ કથા આવે છે વિસ્તારથી, આમાં ટૂંકમાં કહ્યું. કથા કહી તે પ્રસંગથી બાદ હવે ચાલતી તે કહું વાત. રઘુવીરજીએ એ વાર કર્યો સુરતમાં, જય જયકાર. આ સમયે ગોપાલસ્વામી વગેરે સુરતમાં 15 દિવસ રહ્યા હતા. ત્યારે ગામના સર્વે હરિજનો તથા પારસી હૃદયસરજી દર્શન કરવા આવતા રોજ, ને સૌને પગે લાગીને સભામાં બેહતા. ત્યારે અદેશરજીને જેવો ગોપાલ સ્વામીનો, નિત્યાનંદ સ્વામીનો મહિમા હતો તેવો આચાર્ય રઘુવીરજી મહારાજનો નહીં. તેથી સભામાં તે બંને સંતોને દંડવટ કરે, થોડું બેહે, ને પછી બે સદગુરુને આસને જઈને પાછી વાતો સાંભળતા. પણ આચાર્ય રઘુવીરજીને દંડવટ ન કરતા અર્દેશરજી. એ વખતે સદગુરુ ને આચાર્ય બધા આમ ગાદી તકે આમ લાઈનમાં બેહતા. બહુ ઊંચા નીચું કેવો બધો તેદી નહોતો બધો ભેદ. અર્દેશરજી આવે, દંડવટ કરે, પણ ગોપાલ સ્વામીને નિત્યાનંદ સ્વામીની કરે, રઘુવીરજીને ન કરે. એકવાર નિત્યાનંદ સ્વામીએ ગોપાલ સ્વામીને કહ્યું, સ્વામી આ અર્દેશરજીને રઘુવીરજી મહારાજનો મહિમા જરાય પણ નથી, માટે તેને કાંઈક ચમત્કાર બતાવીને બહાર પડે એવું કરો ને કેસ, આપ કૃપા કરો. ગોપાલ સ્વામી કે હાર. પછી વળતે દિવસે રઘુવીરજી મહારાજ સભામાં આવીને બેઠા. એ વખતે ગોપાલ સ્વામીએ સાધુ કેશવદાસજીને સમાધિ કરાવી. ત્યારે સભામાં બેઠેલા સૌ હરિજનોએ તથા અર્દેશરજીએ પણ નાડી જોઈ, તે ચાલતી નહોતી, બંધ હતી. પછી તે સાધુને એક કોરે હુવાડી મળ્યા. તે 3 દિવસ સુધી હુઈ ગયા, તો પણ તે સાધુ જાગ્યા નહીં. 3 દિવસ થઈ ગયા તોય. ત્યારે અર્દેશરજીએ ગોપાલ સ્વામીને કહ્યું કે આ સાધુને હું જગાડો. ત્યારે ગોપાલ સ્વામી કહે, તમે આચાર્ય રઘુવીરજી મહારાજને કહો તો તે જગાડશે. ત્યારે અર્દેશરજીએ રઘુવીરજી મહારાજ પાસે જઈને કહ્યું, આ સાધુ સમાધિમાં ગયા છે, તેને જગાડો. ત્યારે રઘુવીરજી મહારાજે તે સાધુનું નામ લઈને બોલાવ્યા, કેશવ પ્રસાદ જાગો. એટલે કેશવ પ્રસાદ જાગ્યા. પછી અર્દેશરજીએ કેશવદાસને પૂછ્યું કે હે કેશવદાસ સ્વામી, તમે ક્યાં ગયા હતા? ત્યારે તે બોલ્યા કે હું અક્ષરધામમાં ગયો હતો, ને મહારાજે રઘુવીરજી મહારાજને તથા તમને જય સ્વામિયાણ કહ્યા છે ધામમાંથી. અર્દેશરજી કહે જય સ્વામિયાણ, જય સ્વામી. તે પછી અર્દેશરજીને આચાર્ય રઘુવીરજી મહારાજનો મહિમા સમજાણો. આમ મોટા સાધુ આચાર્યનો મહિમા હરિભગતને સમજાવતા કે કાંઈક વજન પડે તો હારું. હિન્દુ સંસ્કૃતિ છે, ભગવા કપડા ઉપર ભારતવાસીઓને માન છે, એટલે સાધુ સંતને તો હવ લોકો વગર કીધે પગમાં પડે. જ્યાં જાય ત્યાં રોટલા અન્ને સાધુ જાણીને હવ સેવે. પણ આચાર્યનો મહિમા તો સાધુ સંતો જેટલો રખાવે એટલો રહે. સાધુ કરાવે તો મહિમા થાય, ઉતારી નાખે તો ઉતરી જાય.
સાધુ સંતો ઉપર આટલો આધાર છે, આ વાતને સમજવી જોઈએ. આ ભગવી ફોજ જે ધારે એ થાય, કોકને ગાદીએ બેહાડીએ દે ને કોકને બેઠેલા ને ઉતારીએ દે. અને જે ઉતરી ગયેલા હોય એની પડખે જો કોઈ ભગવા વાળા ન હોય તો પાછું કાંઈ ઠેકાણું ન પડે, પણ ત્યાંય છોડાક જો હોય તો વળી હાલે ખરું. ભગવા સાધુઓમાં આ શક્તિ છે જ, એ સ્પષ્ટ દેખાય છે. તમે બધા સમજો છો ને હું બોલું છું એટલો જ ફેર છે. ગોપાલ સ્વામીએ અર્ધેશ્વર પારસીને આચાર્ય મહારાજનો મહિમા સમજાવ્યો. મોટા હોય ને એ બીજાને મોટા કરી બતાવે, હલકાનો ધર્મ એ જ છે કે બીજાને હલકા ચિતરી કાઢે. મોટા માણસોની એ જ મોટાઈ છે જે બીજાની મોટાઈ વધારી આપે, બીજાનો મહિમા એ સમજાવે છે. વાલા ભક્તો, મોટા પુરુષ ભલે મનુષ્ય જેવા દેખાય પણ એમાં ઐશ્વર્ય અપાર રહેલું હોય છે. ગોપાલ સ્વામીને સભામાં અર્ધેશ્વરજી દંડવટ કરતા હતા. આ જગ્યાએ મારે તમારું એક ધ્યાન દોરવું છે જે તમને પણ આશ્ચર્ય ઉપજાવશે, કે અર્ધેશ્વર પારસી રોજે સભામાં આવે ત્યાં રઘુવીરજી મહારાજ પણ બેઠા હોય, પડખે ગોપાલ સ્વામી બેઠા હોય, નિત્યાનંદ સ્વામી બેઠા હોય, પહેલો આવી અને ગોપાલ સ્વામીને નિત્યાનંદ સ્વામી દંડવટ કરે, બાજુમાં જ રઘુવીરજી મહારાજ બેઠા હોય એને ન દંડવટ કરે. પણ ક્યારેય રઘુવીરજી મહારાજને દુઃખ નથી થયું, ક્યારેય એનું મોઢું નથી પડી ગયું કે સાધુને તમે પગે લાગો છો ને દંડવટ કરો, મને કેમ નહીં, હું ધર્માચાર્ય છું, કંઈ નહીં. એવા હતા, એ સમજતા હતા કે સાધુને હરિભગત દંડવટ કરે જ ને, અમને સાધુ સમજાવે પછી કરે કે આપણા આચાર્ય છે પગે લાગે, નહીતર પ્રશ્ન કરે આ કોણ છે તમારી હારે. આવું થાય. રઘુવીરજી મહારાજને ક્યારેય મનમાં દુઃખ નથી થયું, એમને સંતોનો ઉત્કર્ષ કાયમ ગમતો. સંતોની મોટાઈ વધે, માન વધે, લોકો એને માને પૂજે, એમાં રઘુવીરજી મહારાજ રાજી રહેતા. અને આ બહુ મોટો ગુણ છે, આ લગભગ દેખાય નહીં ક્યાંય એવો ગુણ છે. વાલા ભક્તો, આ ગજબની આચાર્ય રઘુવીરજી મહારાજની મોટાઈ છે, એ મોટાઈ મારું તમારું માથું નમાવી દે એવી તાકાતવાળી મોટાઈ છે, આ નાની નથી. રઘુવીરજી મહારાજને ક્યારેય એમ નથી થયું કે અર્ધેશ્વર પારસી પ્રોટોકોલ તોડે છે, કે હું બેઠો હોઉં છતાંય આ સાધુન દંડવટ કરે છે, એમ એને નથી. નિત્યાનંદ સ્વામીએ ગોપાલ સ્વામીને કહ્યું, રઘુવીરજી મહારાજે નથી કીધું કે આને જરાક મારો મહિમા સમજાવો. સમજવા જેવી વાત છે ને, કેવા સાધુ સ્વભાવના હશે આચાર્ય રઘુવીરજી મહારાજ. એણે નથી કીધું કે આને કાંઈ મારો મહિમા નથી, એમ તમને દંડવટ કરે છે ને મને નથી કરતા. ગજબની વાત છે. એટલે રઘુવીરજી મહારાજ હવને વાલા છે, એનામાં આવું નિર્માનીપણું હતું, આવી એને સંત પ્રત્યે પ્રીતિ હતી. મારા ભાઈ, આવા ગુણ આવે ને તો ઊંચકા ઊંચકાય નહીં, આ કાંઈ નાની હોની વાત નથી, મોટી જબર મહાનતા છે. એમના મનમાં એવું રહેતું હતું, ગોપાલ સ્વામી તો મહાસમર્થ છે, તેમની મરજીમાં રહીએ તો જ અમારું ભલું થાય. આવી એમની નિર્માનીતા અને દાસત્વપણું જોઈને જ ગોપાલ સ્વામીએ કૃપા કરી તેમનો મહિમા અર્ધેશ્વરજીને સમજાવ્યો હતો. જો રઘુવીરજી મહારાજમાં આવું દાસત્વને એવો મહિમા સંતનો ન હોત તો ગોપાલ સ્વામી પણ આચાર્યનો મહિમા સમજાવવાનો દાખલો ન કરત, કેમ જે એમને ક્યાં બીજો કોઈ સ્વાર્થ લેવો હતો, માનતાઈ લેવી હતી કે એમના દ્વારા કાંઈક આગળ આવવું હતું, એવું જ કાંઈ હતું નહીં ગોપાલ સ્વામી. વાલા ભક્તો, રઘુવીરજી મહારાજની મોટાઈ ક્યારેક ક્યારેક તો વિચારમાં મૂકી દે એવી જબર દેખાય છે. બીજી એક વાત તમને કહું કે મેં ત્રણ આચાર્યના જીવન આખ્યાન તૈયાર કર્યા, વાંચ્યા, આચાર્ય રઘુવીરજી મહારાજનું, ભગવત પ્રસાદ મહારાજ, વિહારલાલજી મહારાજ, એને વિશે બધું ઘણું લખાણું છે, એના ઉપદેશે ઘણા લખાણા છે, પણ એ ત્રણે ક્યાંય કોઈ જગ્યાએ પોતે ધર્મકુળનો મહિમા કે પદનો મહિમા બોલ્યા નથી, એ મને બહુ મોટું આશ્ચર્ય થયું. એણે પોતાના મુખે ક્યાંય પોતાના ધર્મકુળનો કે આચાર્ય પદનો કે આચાર્યના મહિમાનો એક શબ્દ એ નથી બોલ્યા.
એ ક્યારેય પોતે પોતાનું માધ્યમ ગાતા નહોતા, કહેતા નહોતા, એ મને આશ્ચર્ય બહુ થયું. આ સાધુ બોલતા, એ આચાર્ય તો સાધુનો મહિમા અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા અને નિષ્ઠાવાન હરિભગતનો મહિમા જ ગાતા હતા. એ કાંઈ નાની એવી મોટાઈ નથી, એ થવું અઘરું છે. મને પોતાને બહુ આશ્ચર્ય થયું. રઘુવીરજી મહારાજ ક્યારેય નથી બોલ્યા પોતાનો મહિમા કે ધર્મકુળનો મહિમા કે કાંઈ નહીં. સાધુનો મહિમા ઘણો બોલ્યા, સત્સંગીનો મહિમા ઘણો બોલ્યા, સ્વામિનારાયણ ભગવાનનો, મંદિરોનો, દેવોનો ઘણો ગાયો. એને વાલા ભક્તો, સુરતમાંથી પછી બધા નીકળ્યા છે, ભરૂચ આવ્યા, ત્યાંથી નિકોરા, ત્યાંથી સારંગામ આવ્યા, ત્યાંથી ચોરંદા આવ્યા, વેમારડી આવ્યા, પછી કંડારી આવ્યા, પોર થઈ કરાલી આવ્યા છે. ક્યાંક બે દી પાંચ દી રોકાતા રોકાતા આવ્યા. જ્યારે કરાલી આવ્યા ત્યારે વડોદરાના નવલકોટી શેઠ ભાવુ મરાલજીએ ગોપાલ સ્વામીને કહ્યું કે આપ વડોદરા પધારો સ્વામી. એ ત્યાં આવ્યા. ત્યાંથી સ્વામી વડોદરા ગયા, નિત્યાનંદ સ્વામી પછી ઉમરેઠ ગયા, અને આચાર્ય રઘુવીરજી મહારાજ ત્યાંથી સાંકરદા તથા નાવલી થઈ જેઠ વદ એકાદશીને દિવસે વડતાલ આવ્યા. આ રીતનું વિચરણ 1903 છે. આવી વ્રતની એકાદશી જ્યારે ધાર્યા નિયમ વિશેષ તે વારે. હવે ચાતુર્માસ બેઠો, અષાઢ સુદ એકાદશી જેને દેવપોઢી કહીએ છીએ, વ્રતની એકાદશી કહેવાય, ત્યારે હવે બધાએ સત્સંગી માત્રે આચાર્યે સાધુઓએ નિયમ લીધા. સત્સંગી જીવન તો હવારે ભટજી ભોળાનાથ ઉચારે, એવી કથા વાર્તા વડતાલમાં ગોઠવાણી કે હવારમાં ભોળાનાથ પંડિત સત્સંગી જીવન વાંચે, નિત્ય સાંભળે તે મહારાજ. આચાર્ય મહારાજ રોજ કથા ચાલુ થતા પહેલાં આવીને બેસી જતા અને કથા સાંભળતા, તેનો મર્મ વિચારવા કાજ, એમાંથી સારું રહસ્ય કાઢવા સારું એ પોતે બધી કથા સાંભળતા બેહતા. પડે સંશય તો પૂછી લે, ભટ્ટજી એનો ઉત્તર દે. કાંઈ પણ પ્રશ્ન પોતાને થાય તો તરત જ પૂછી લેતા કે આનું શું હોય, અને ભોળાનાથ પંડિત આચાર્ય રઘુવીરજીને એનો ઉત્તર આપતા. ભાગવત સાંજે સુકમુની વાંચે, સુણી મર્મ સહુજન રાચે. હવારમાં ભોળાનાથ સત્સંગીજીને વાંચે, સાંજે ભાગવત સુકમુની વાંચતા હતા, અચિંત્યાનંદજી રાત્રે હરિવાક્ય સુધા સિંધુની કથા કરતા હતા. આમ ત્રણ કથા થતી, ત્રણેય કથામાં રઘુવીરજી મહારાજ ટાઈમસર આખી કથા સાંભળતા હતા. એ હતી આચાર્ય રઘુવીરજી મહારાજની મોટાઈ. એટલે હવ સંતોને ને હરિભક્તોને ભાર બહુ પડતો. આચાર્ય મહારાજ જ પહેલાં આવીને કથામાં બેસી ગયા હોય એટલે બધા સાધુ ને હરિભક્તો દોડતા આવીને બેસી જતા કે હલો હલો હલો, આ મહારાજજી આવીને બેસી ગયા છે. ભલે આચાર્ય ધાર્યું આવું, આના ઉપર ટીકા બનાવું. જે જે હરિવાક્ય સુધામાં કથા અચિંત્યાનંદજી વાંચતા હતા એમાં રહસ્ય આવતા હતા, એ રહસ્યને સાંભળતા સાંભળતા રઘુવીરજી મહારાજને વિચાર થયો કે આના ઉપર ટીકા કરી હોય તો સારું, હું આના ઉપર ટીકા બનાવું. પછી વડતાલમાં રહેતા હિંડોળા ઉત્સવ કર્યો, જન્માષ્ટમી ઉત્સવ થયો, જલજીરણી ઉત્સવ થયો, એકાદશી વગેરે ઉત્સવો કર્યા. સંવત 1903 ભાદરવી અમાસના રોજ સાંજે 4 કલાકે ગઢડામાં મૂળજી બ્રહ્મચારીએ દેહ છોડ્યો. વામન ભગવાનના અવતાર ગણાતા મૂળજી બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણ અનંત વિમાન લઈને તેડવા આવ્યા. બ્રહ્મચારી ધામમાં પધાર્યા તે સમાચાર સાંભળ્યા આચાર્ય તથા સૌને ખૂબ જ દુઃખ થયું. આ વર્ષે આસોવદ હાત્યમના રોજ સંતોની નવી ધર્મશાળાનું કામ પૂરું થયું, તેથી તે જ દિવસે ત્યાં શ્રીહરિનું પૂજન કરી સૌ સંતોને જમાડ્યા. પછી દશેરા, શરદ પૂનમ, દિવાળી, અન્નકોટ ઉત્સવ વડતાલમાં કર્યા. આમ સંવત 1903 સાલ પૂરી થઈ. 1903 મૂળજી બ્રહ્મચારી ધામમાં ગયા. એક પછી એક શ્રીજી મહારાજના મળેલા બધા ધામમાં જાય છે, એની કથા તિથિઓ આમાં છે. આવી પ્રબોધની એ પછી સમયો થયો તે પણ સાર, દેશ વિદેશથી આવ્યા સત્સંગીના સંઘ અપાર. 1904 સાલ શરૂ થઈ.
પ્રબોધની ઉત્સવ થયો. સત્સંગીઓ દેશ વિદેશથી આવ્યા. હેત વધારે, હળીમળી, પરસ્પર પૂછે સમાચાર, મહાત્મ સમજી મન વિશે બહુ થાય પરસ્પર પ્યાર. સભામાં સદગુરુઓ કરે જ્ઞાન વૈરાગ્યની ઘણી વાત, સાંભળીને જન સર્વે તે થાય હૃદયમાં રળિયાત. આવા સમયા થતા હતા વડતાલમાં. આચાર્ય પણ ભક્તોને તેમના સંકટની વાતો પૂછતા અને મુશ્કેલી સાંભળી શ્રીહરી અને સંતોનું બળ રાખી હિંમત રાખવાનું કહેતા, સૌને આશ્વાસન આપતા. સદગુરુઓ પણ વાર્તા કરે, હિંમત કેરી હજાર, જેમ સંકટ તમે સાંકશો તેમ પ્રભુ પ્રસન્ન થનાર, પ્રભુ પ્રસન્ન થનાર. માટે મૂંઝાશો નહીં હરિભક્તો, ભલે તમને નાચબારા મૂક્યા, ભલે કેસ ચાલતો, ભલે દુઃખ રહ્યા, પણ ભગવાન રાજી થશે, સહન કરજો. સુણી દિલે સત્સંગીને ચડે સત્સંગનો શુભ રંગ, સૌ જનને સુરવીરનું અતિ ઉત્તમ બંધાય અંગ. લ્યો, એવી વાતો કરતા હતા વાલા ભક્તો. સંવત 1886માં શ્રીહરિ વડતાલમાં છેલ્લી વાર આવેલા અને સંતોની ધર્મશાળામાં મહારાજ પોતે સંતોને પીરસતા હતા. તેથી મહારાજને શરીરે થોડો મંદવાડ હતો. પીરસતા પીરસતા મહારાજ શાસ્ત્રી માધવદાસ પાસે આવીને બેસી ગયા હતા અને તાસમાં જે ભૂકો હતો તે બધો તેમના પત્રમાં નાખી દીધો અને સાધુ આવીને મહારાજને ખમા ખમા કરવા લાગ્યા. પછી મહારાજ કે હવે મારાથી નહીં પીરસાય, અમારે આ ધર્મશાળામાં છેલ્લી વાર સંતોને આ પીરસવાનું થયું કહેશું, હવે પછી રઘુવીરજી સંતોને પીરસશે એવું બોલ્યા મહારાજ. હવેથી રઘુવીરજી સંતોને પીરસશે, જમાડશે. પછી શ્રીહરિ થોડા દિવસોમાં ગઢપુર પધાર્યા. ત્યારબાદ પ્રાય સમયામાં રઘુવીરજી મહારાજ સંતોને શ્રીહરિની જેમ જ પ્રેમથી પીરસીને જમાડતા હતા. મહારાજે કીધેલો ને કે હવે રઘુવીરજી પીરસશે. પછી દરેક સમયામાં રઘુવીરજી મહારાજ સંતોને પ્રેમથી પીરસીને જમાડતા હતા એવું લખાણ. સંવત 1904ના આ સમયમાં ડભોઈના વાણિયા દ્વારિકાદાસ સંતોના ઉપદેશથી પોતાના 22 વર્ષના યુવાન પુત્ર તિકમદાસને લઈ સંત બનાવવા માટે હોંપવા વડતાલ આવ્યા હતા. લ્યો, ડભોઈના દ્વારિકાદાસ એનો દીકરો હોંપવા આવ્યા. ગોપાલ સ્વામીને પુત્ર અર્પણ કર્યો દ્વારિકાદાસે. તે નિમિત્તે સંતો ભક્તોને મોતૈયા લાડુની રસોઈ દીધી. ધન ધન દ્વારિકાદાસ ને ચોકમાં રંગોળી પુરાવી હરિભક્તોને રાજી કરવા. રઘુવીરજી મહારાજ જ્યારે જ્યારે પ્રેમી ભક્તોની રસોઈ હોય ત્યારે ત્યારે તાણ કરીને સંતોને પીરસતા હતા, આવતા હતા. મહારાજે કીધું હતું ને રઘુવીરજી તમને પીરસીને જમાડીશું. કાયમ રઘુવીરજી મહારાજ આવતા. આજે પણ બહુવાર રઘુવીરજી મહારાજે પંક્તિમાં ફરી દ્વારકાદાસ એવા ભગત હતા એને રાજી કરવા સંતોને ખૂબ પીરસ્યું અને ખૂબ પંક્તિમાં ફરી ફરીને પીરસ્યું. ત્યારે પીરસવાનો શ્રમ બહુ હોય છે, કેર દુખવા માંડે. જેણે પીરસ્યું હોય ને મોટી પંક્તિઓમાં એને ખબર પડે. એકવાર મેં 7000 માણસને પીરસ્યું, 3 દિવસ સુધી કેર દુખી. રઘુવીરજી મહારાજે ખૂબ પીરસ્યું સંતોને, તેથી શ્રમ થયો આચાર્યને અને શરીરે પરસેવો થયો. તે જોઈને ગોરધનદાસ શેઠે પોતાના એક ધોયેલ વસ્ત્રે કરીને આચાર્ય મહારાજનું શરીર લૂછ્યું અને પછી આ પ્રસાદીના વસ્ત્રનું એણે ખૂબ માહિતમય રાખ્યું. એ પ્રસાદીના વસ્ત્રમાંથી એક ટુકડો પોતે રાખ્યો અને બીજો ટુકડો આ દ્વારિકાદાસ હરિભગતને આપ્યો અને તેના પુત્રને દીક્ષા આપી ત્રિકમચરણદાસજી સ્વામી નામ રાખ્યું. વાલા ભક્તો, આવો મહિમા કોઠારી ગોરધનદાસને હતો. રઘુવીરજી મહારાજનો પરિસેવો લૂસીની કપડું એણે હાચવી રાખ્યું. પૂછતા ગોપાલ સ્વામીએ તેમને જુનાગઢ, તિકમચંદદાસ સ્વામીને જુનાગઢ ગુણાત્યાન સ્વામી સાથે મદદમાં મોકલ્યા હતા. પછી સ્વામીએ તેમને ત્યાંના કોઠારી બનાવ્યા હતા, આ દ્વારકાદાસના દીકરા. આમ તે વખતે સંતો ભક્તોમાં પરસ્પર સંપ બહુ હતો, આત્મીયતા હતી, એકતા હતી, અતિશય મહિમા હતો, એવો રામરાજ્યવો કાળ હતો. એક વખત સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી તથા સાધુ નરસિંહાનંદ સ્વામી વગેરે સંતો ગઢપુરથી વડતાલ આવેલા અને વડતાલમાં નિવાસ કરીને રહ્યા. ત્યાં સદગુરુ ગોપાલ સ્વામી રોજ સવારના પોરમાં યોગ તથા સાંખ્યની ઘણી ઘણી વાતો કરતા અને સાધુ બધા ભેગા થઈ જતા અને સ્વામીની વાતો સાંભળીને બહુ રાજી થતા. પછી સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી કહે, સ્વામી તમે બહુ સારી વાતો કરી. એટલે સદગુરુ ગોપાલ સ્વામી કહે, ચૈતન્યાનંદ સ્વામી મહારાજ પૃથ્વી પર પધાર્યા તેણે કરીને અસંખ્ય જીવોનો ઉદ્ધાર થયો.
ને શ્રીજી મહારાજે પોતાની ઉપાસના તથા એકાંતિક ધર્મ પ્રવર્તાવીને સ્થાપન કર્યો. એમ વાતો કરતાં કરતાં રાતના 12 વાગ્યા. પછી સદગુરુ ગોપાલ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામી વગેરે સર્વે સાધુ હતા ત્યારે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સપનું એવું મૂક્યું, સમાધિ જો. ચૈતન્યાનંદ સ્વામીને સપનું આવ્યું કે હું લક્ષ્મીનારાયણના મંદિરમાં દર્શન કરવા ગયો. ત્યાં જઈને લક્ષ્મીનારાયણ તથા રણછોડજી વગેરે સર્વે મૂર્તિના ગભારામાં જઈને દર્શન કર્યા અને દક્ષિણ તરફના ગભારામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે તેના ચૈતન્યાનંદ સ્વામીએ દર્શન કર્યા, એક નજરે દર્શન કર્યા. ત્યાં એ મૂર્તિમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થયા અને હસતા હસતા ચાલ્યા. તે મંદિર એટલે કે ગભારા બહાર આવ્યા અને જે ઠેકાણે મંદિર વચ્ચે પેલો કાચબો છે ને ત્યાં આવીને મહારાજ ઊભા રહ્યા. ત્યારે હું પણ ગભારામાંથી ચાલ્યો અને મહારાજ પાસે આવીને ઊભો રહ્યો ને મહારાજને હાથ જોડી ઊભો રહ્યો. ઉત્તર મુખે હું ઊભો હતો. ત્યાર પછી મહારાજ મારી સામું જોઈને હસ્યા અને એમ બોલ્યા છે, હે ચૈતન્યાનંદ સ્વામી તમારે કેમ છે? ત્યારે મેં કહ્યું, હે મહારાજ તમારા પ્રતાપે કરીને બહુ સારું છે. ત્યાં મહારાજ એક વાત કરે છે એટલામાં આચાર્ય રઘુવીરજી મહારાજ પાસે આવીને પગે લાગ્યા. પછી મહારાજ આચાર્ય રઘુવીરજી મહારાજની સામું જઈને એવું બોલ્યા, આવો રામચંદ્રજી, કેમ તમે સુખી છો? તમારે શરીરે હોવાણી છે? એમ રઘુવીરજી મહારાજને મહારાજે કહ્યું. ત્યારે રઘુવીરજી મહારાજ કહે, હે હરિ તમારા પ્રતાપે કરીને બહુ સારું છે. ત્યાર પછી મહારાજ સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી સામું જોઈને એવું બોલ્યા, હે સ્વામી રઘુવીરજીને અમે ભરતખંડના રાજા કર્યા છે અને અમારી ગાદી હોંપી છે માટે બહુ મોટા છે. એવું મહારાજે ચૈતન્યાનંદ સ્વામીને કહ્યું. ત્યારે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી કહે, હે મહારાજ તમારી ગાદી સોંપી તે સારું કર્યું, એ તો રામચંદ્રજી બહુ મોટા છે. ત્યાર પછી સ્વામી સપનામાંથી જાગ્યા. પછી ચૈતન્યાનંદ સ્વામીને સપનામાં જે રીતે શ્રીજી મહારાજે દર્શન દીધા તથા જે રીતે બોલ્યા તથા રઘુવીરજી મહારાજની મોટપ કહી તે બધી વાત વિચારીને હૈયામાં બહુ આનંદ પામ્યા. પછી ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠ કરી સદગુરુ ગોપાલ સ્વામીને આસને બેહવા ગયા અને ત્યાં પોતાને રાતે સપનું આવ્યું હતું તે વાત વિસ્તારીને કીધી. તે વાત સાંભળીને સદગુરુ ગોપાલ સ્વામી વગેરે સર્વે સાધુ બહુ રાજી થયા. વાલા ભક્તો, આ રીતે સાધુ સંતો વડતાલમાં ખૂબ સુખ ભોગવતા હતા. કાર્તિકી સમયો પૂરો થયા બાદ સદગુરુઓના મંડળને સાથે લઈ માક્ષર સુદ બારસને રવિવારે આચાર્ય રઘુવીરજી વડતાલથી ચાલ્યા. 1904 તે મહેલાવ ગયા. ત્યાંથી સોજિત્રા, સિંજીવાડા, તારાપુર, મોરજ, ઇન્દ્રણજ, ગલિયાણા, વટામણ, ઝાખડા, ધોળી, ભૂંભલી, ફેદરા, કમિયાણા, પચ્છમ, ગાંફ, ગોરાછા અને ભડિયાદ થઈને ધોલેરા પધાર્યા. કોઈક જગ્યાએ 2 દી, 5 દી, 10 દી રોકાતા હતા. ધોલેરામાં દેવોના દર્શન કર્યા. નિષ્કળાનંદ સ્વામી તે દી બીમાર હતા તેથી તેમની ખબર કાઢી. સ્વામી કેમ છો? કે ઠીક છે. પછી ધોલેરામાં જ વસંત પંચમીનો ઉત્સવ કર્યો. સદગુરુઓના ઉપદેશથી સૌને સત્સંગનો રંગ ચડ્યો. પછી ત્યાંથી રોજકા ગયા. ખરડ, ખસ્તા, ઝીંઝર, સુંદરિયાણા, સારંગપુર, લાઠીદળ, કારિયાણી, ઝીંઝાવદર થઈ ગઢપુર આવ્યા. ત્યાં થોડા દિવસ રહ્યા. પછી ત્યાંથી માંડવધાર, વાંકિયા, કોટડા, જેતપુર, ધોરાજી થઈ જૂનાગઢ આવ્યા. દેવોના દર્શન કરી સંતોના દર્શન કર્યા અને જૂનાગઢમાં જબરજસ્ત સત્સંગ ધમધમાવે છે ગુણાતીતાની સ્વામી. સભા સાંજે સવારે ભરાય, કથા વાર્તા કીર્તન થાય. હોય તેમાં વૈરાગ્ય
सहित उपज सद्गुरु पर प्रीत उपज सद्गुरु पर प्रीत સ્વામીની એવી વાતો હતી કે રઘુવીરજી મહારાજને એ વાતો સાંભળતા સ્વામીમાં હેત બહુ થતું હતું કે ઉપજે સદગુરુ પર પ્રીત. આવો જબર માહોલ છે. અને આચાર્ય મહારાજ પણ મોટા સદગુરુઓની વાતો સાંભળી શ્રી હરિનું સ્વરૂપ સમજાવતા હતા, પોતે પણ વાતો કરતા હતા, તેથી સૌ ભક્તોને સંતોમાં અપાર દિવ્યતા પ્રગટતી હતી. આચાર્ય મહારાજનો મહિમા સમજાતો હતો, દિવ્ય દિવ્ય બધું લાગતું હતું. પછી આચાર્ય મહારાજે જુનાગઢમાં જ રંગોત્સવ કર્યો. મારા ભાઈ, આજે વડતાલમાં પૂર્ણિમાનો દિવસ છે અને કાલે રંગોત્સવનો દિવસ છે. આજે વડતાલ ધામ ઘણા સમય પછી એવી ભાગ્યની છટા ઉદય કરશે કે કાલે આચાર્ય મહારાજ અને બાર બાર સદગુરુઓ મંચ ઉપરથી જલધારાનો પ્રવાહ વહેવડાવશે. કાલે ભવ્યતાપૂર્વક આ વડતાલ ધામમાં રંગોત્સવ થશે. જે રંગોત્સવ રઘુવીરજી મહારાજ કાયમ કરતા એવું આમાં દર સાલ આવે છે. જૂનાગઢમાં રંગોત્સવ થયો પછી સૌ પ્રગટ પ્રભુના ગુણ ગાતા ગાતા નારાયણ ઘરે નાવા ગયા. આપણે પછી રંગોત્સવ કરીને પૂજ્યપાદ મહારાજ શ્રીનું વચન છે શાસ્ત્રી મહારાજ પ્રત્યે કે આપણે રંગોત્સવ કર્યા પછી બધા સંતો સાથે ગોમતીમાં સ્નાનોત્સવ કરશું. આજ તમે બધા બહુ રાજી છો. ભગવાન શ્રી હરિની બહુ મોટી કૃપા છે. આવું સુખ આપણને ભગવાને આજ આપ્યું છે. ગાતા ગાતા આચાર્ય મહારાજ અને સાધુ સંતો હરિભક્તો નારાયણ ઘરે નાવા ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં મહારાજે કરેલી લીલાની વાતો કરી છે. પોતે નાયેલા શ્રી હરિ સંગે વાત એ હ ઉચ્ચારી ઉમંગે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સાથે નાયેલા એ બધી લીલાની વાતો રઘુવીરજી મહારાજને સંભળાવે છે. તેથી સાંભળી સર્વને વાત દીઠા કોઈએ હરિ સાક્ષાત. એવા અમુક અમુક તો ભગવાનના સ્વરૂપમાં પ્રેમ વિહવળ થઈને જોડાઈ ગયા કે એને સાક્ષાત હરિદર્શન થઈ ગયું. પછી વાતે ગાતે બધા મંદિરે આવ્યા, ત્યાં થોડા દિવસ રહ્યા. અહીં થોડો વખત રહી રઘુવીરજી મહારાજે ઈચ્છા કરી કે સંતો મારે જૂનાગઢની પંચતીર્થીની યાત્રાએ જવું છે. સંતો બહુ રાજી થયા. ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે હાલો હાલો મહારાજ, બધાએ મોટા સદગુરુને સાથે લઈ રઘુવીરજી મહારાજ સોરઠની પંચતીર્થીએ નીકળ્યા. અરે ભાઈ, મોટો સંઘ થઈ ગયો. જ્યાં જ્યાં જાય ત્યાં આનંદનો પાર નહીં. પંચતીર્થીની યાત્રા કરતા કરતા સંઘ આખા ગામે પહોંચ્યો. આ પ્રસંગે ઉનાએ વાળ બ્રાહ્મણ હરિભગત જીવા મહેતાએ આચાર્ય તથા સર્વે સદગુરુને પોતાને ઘેર પધરામણી કરાવીને પૂજા કરી. ગોપાલ સ્વામી સંવત 1895માં આખા પધાર્યા હતા ત્યારે જીવા મહેતાને આશીર્વાદ આપ્યા હતા કે તમારે ત્યાં બે પુત્ર અને બે પુત્રી થશે. તેથી સંવત 1903માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. જીવા મહેતાએ આ પ્રસંગે પોતાના નાના નાના બાળકને આચાર્ય તથા સર્વે સદગુરુઓને પગે લગાડી તેને પોતાના ખોળામાં લઈને પોતે સામે બેઠા. આ નાનો પુત્ર સર્વે સદગુરુઓ સામે અનિમિષ દ્રષ્ટિએ જોવા લાગ્યો. તે જોઈને ગોપાલ સ્વામીએ કહ્યું કે જીવા મહેતા, આ તમારો પુત્ર અતિ સુંદર છે, માટે એનું નામ સુંદરજી રાખો. એટલે જીવા મહેતાએ હાથ જોડી કહ્યું, હા સ્વામી, આપના આશીર્વાદનો આ પુત્ર છે, તેથી આપે નામ પાડ્યું તે યોગ્ય છે. પછી સ્વામીએ તે બાળકના મસ્તક ઉપર હાથ ફેરવતા કહ્યું કે આ જીવ તો અમારો જ છે. અને એટલે જ તે પછી પાછળથી સંવત 1921માં કૃષ્ણ સ્વરૂપાનંદ નામે બ્રહ્મચારી થયા હતા. વાલા ભક્તો,
અત્યારે રઘુવીરજી મહારાજનું 1904 સાલનું વિચરણ ચાલે છે. જૂનાગઢની પંચતીર્થી કરી અને ચાલ્યા તે સાંકળી ગામમાં આવ્યા. ત્યાંથી જેતપુર, ત્યાંથી વીરપુર, ગોંડળ, રામોદ આદિ અનેક ગામોને પાવન કરી કુલ 114 દિવસ બાદ ચૈત્ર સુદ છઠને દિવસે ચૈત્રી સમયો કરવા આચાર્ય વગેરે વડતાલ પધાર્યા. આટલું વિચરણ કર્યું 114 દિવસ. 114 દિવસે ચૈત્રી સમયો આવી ગયો એટલે પાછા આવ્યા. વડતાલમાં ખૂબ જ ધામધૂમીપૂર્વક ચૈત્રી સમયો કર્યો. તે સમયે બ્રહ્મચારી અચિંત્યાનંદ વર્ણીએ હરિસંભવ મહાકાવ્ય પૂર્ણ કર્યું. તેથી આચાર્ય મહારાજે ગ્રંથનું પૂજન કર્યું તથા લેખક વર્ણી રાજનું પૂજન કરીને આરતી ઉતારી. કોઈ પણ ગ્રંથ સદગુરુ લખે તો આચાર્ય મહારાજ ગ્રંથનું લેખકનું પૂજન કરતા હતા. આવી એ વખતે પદ્ધતિને રીતિ હતી. આ બધું જોઈને સૌ સંતો ભક્તોને ખૂબ જ આનંદ થયો. પછી આચાર્ય ભોળાનાથ ભટ્ટને બોલાવીને કહ્યું, ભટ્ટજી એક આ મહારાજ આ હરિસંભવ મહાકાવ્ય અદ્ભુત કર્યું છે બ્રહ્મચારીએ, એના ઉપર તમે ટીકા લખો. કહેશો બહુ સારું મહારાજ. ચૈત્રી સમયા બાદ રઘુવીરજી મહારાજ વડતાલ રહ્યા અને ગોપાલ સ્વામી ઉમરેઠ ગયા. ત્યાં જઈને સ્વામીએ અદ્ભુત કામ કર્યું. ઉપનિષદ ઈસા વાસ્યનું ભાષ્ય કરવા માંડ્યું ત્યાં, તેહ પછી વ્યાસ સૂત્રનું ભાષ્ય કર્યું હરખી મનમાય. સંસ્કૃત સ્વલ્પ ભણેલ તે સમજે સહેજે શુભ અર્થ, ભાષ્ય એવું ભલું તો કર્યું સ્વામી ગોપાળાનંદ સમર્થ. આ ગોપાલ સ્વામીના કરેલા ભાષ્યો વડતાલ લાઇબ્રેરીમાં છે. સૌને જણાવતા એ વાત હું આપની આગળ જાહેર કરું છું કે જે ભાષ્યો સ્વામીના લખેલા હસ્તપ્રતોમાં છે એ ઓરિજિનલ ભાષ્યો છે વડતાલની લાઇબ્રેરીમાં. પણ જે ભાષ્ય સ્વામીના નામે છપાણા છે એમાં લગભગ ફરી ગયું છે, એ નથી, બીજું સ્વામીના નામે છે. આપની બધાની જાણ માટે તમારે જેને જોવું હોય તે છપાણેલા ભાષ્ય અને વડતાલ લાઇબ્રેરીમાં મૂળ જે હસ્તલેખિત ભાષ્ય છે એ જોઈ શકો છો, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું આમાં ફેરફાર થઈ ગયું છે. અતિ અનુભવવંત એ હસંત પ્રભુ પુરુષોત્તમ પાસ વાસવંત. અતિ અનુભવવંત ગોપાલ સ્વામી, અતિ અનુભવવંત સંત પ્રભુ પુરુષોત્તમ પાસ વાસવંત. વિદિત સકલ શાસ્ત્ર તત્વ સાર મતિ ગતિ એ હતણી ઘણી અપાર. વિદિત સકલ શાસ્ત્ર તત્વ સાર એના લખેલા ફેરફાર ન કરાય કોઈ સકલ શાસ્ત્ર તત્વ સાર મતિ ગતિ એ હતણી ઘણી અપાર. વિદિત સકલ શાસ્ત્ર તત્વ સાર મતિ ગતિ એ હતણી ઘણી અપાર. ગોપાલ સ્વામીનું ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, મૂળ જે સ્વામીનું હસ્તલેખિતમાં છે એ પ્રકાશિત કરવાની તાતી જરૂરિયાત છે, તાકે સ્વામીએ જે લખ્યું છે તે હવે ભણવામાં વાંચવામાં આવે. સ્વામી જેટલા વિદ્વાન કે સ્વામી જેટલા અનુભવી બીજા કોઈને માની લેવા એ મોટી ભૂલ છે. પછી સ્વામી ઉમરેઠથી આ બધા ભાષ્યો લખી વડતાલ આવ્યા. વાલા ભક્તો, ઉમરેઠમાં વિશાખડાયત ભોગીલાલભાઈ વાણિયા હતા. તેમને વેણીભાઈ, ગિરધરભાઈ, પિતાંબરભાઈ આ ત્રણ પુત્રો હતા. આ જદુલાલે જે બધી ઉપાધિ કરી છે ને એની વાત પાછી શરૂ થઈ.
ઉમરેઠમાં ઉપાધિ આવી રખડતી રખડતી સુરતમાંથી. આ ભોગીલાલભાઈના દીકરાઓ અને એમનો વેપાર મેળાઓમાં ચાલતો હતો. બીજા પ્રભુદાસભાઈ મહાન સ્વામિનારાયણના ભક્ત હતા. તેમને બાપુભાઈ, હરિભાઈ, દીપચંદભાઈ, મોતીભાઈ આ ચાર દીકરા હતા, તથા એક ત્રીજા દશાવાળા વણિક દયાળભાઈ હતા, કેવળભાઈ હતા. તેમને દલસુખ, ગોરધન અને પુરુષોત્તમ આ ત્રણ પુત્રો હતા. આ સૌને સંવત 1890માં ગોપાલ સ્વામી ઉમરેઠ હતા ત્યારે સ્વામીના યોગથી સત્સંગનો રંગ લાગ્યો હતો. આ બધા મૂળે વૈષ્ણવ હતા, પછી સત્સંગી થયા. નાથી બાઈ પણ વાણિયા, બીજી બાઈઓ બહુ હરિભક્ત, ગોસાઈએ તે સર્વને સત્સંગીથી કરવા વિરક્ત. એક નાથીભાઈ વાણિયા હતા, બીજી બાઈઓ બહુ હરિભગત થઈ હતી. વૈષ્ણવ ધર્માચાર્ય બધાને સત્સંગ છોડાવવા માટે પોતાની પાસે બોલાવી અને સર્વેને કહ્યું કે તમે સત્સંગ છોડી દો, કંઠી તિલક કાઢી નાખો, તમે સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો છે માટે તમે પ્રાયચિત કરવાને યોગ્ય થયા છો. બધા પ્રાયચિત કરો, જો તમે હું કહું એમ નહીં કરો તો તમને નાદબારા મુકાવીશ. કે તમે જે આ કામ કર્યું છે એનો તમારે દંડ ભરવો પડશે નાતને ને અમને. જો તમે દંડ આપો તો નાતમાં રાખીએ, નહીં તો સૌને નાત બહાર મૂકીશ. તે સમયે કેવળભાઈને એનો હાળો કહે, કેવળભાઈ સ્વામિનારાયણના સત્સંગી છે, એનો હાળો વૈષ્ણવ છે, એટલે આ બધું ઘરોઘરમાં આવું થયું છે. એનો હાળો કહે, જો તમે કંઠી તોડી નાખો ને બનેવી જીજાજી તો હું 1000 રૂપિયા તમને આપું. ત્યારે કેવળભાઈ ધર્માચાર્ય ગોસાઈજીને કહે, આ તમારા ગરીબ સેવકે કંઠીની 1000 રૂપિયા કિંમત કરી, તો શ્રીમંત તો આ કંઠીની કેટલી કિંમત કરે બોલો જોઈ ગોસાઈજી. સાંભળો, 1 લાખ રૂપિયા મળે ને તોય આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી નહીં તૂટે. સત્સંગ તો શીર સાટે છે, કેમજે ત્યાં કોઈ અધર્મ કે કુકર્મ નથી, એવું કેવળભાઈએ વૈષ્ણવના આચાર્યને કહ્યું. ત્યારે ગોસાઈજી કહે, તે ધર્મ હારો છે પરંતુ હું બધાની કંઠી તોડાવીશ, ત્યારે જ જંપીશ, માટે તમે કંઠી તોડો. એમ કહીને એણે સ્નેહી સગા સહુને કહ્યું, તમે આને મનાવો વાત, માન્યું નહીં કહું કોઈનું. ત્યારે તેણે તજાવી નાથ, કેવળભાઈ કોઈનું માન્યું નહીં, પછી નાદબારા મુકાવ્યા ઉમરેઠમાં. બંધ કર્યા દીવો દેવતા, લેણ દેણ કરાયું બંધ, સારે નરસે કોઈ જાય નહી, હોય ગમે એવો સંબંધ. ધર્માચાર્યનો કડક પ્રતિબંધ, નાથ એના કબજામાં, હરિભક્તને કર્યા નાથથી વિમુખ. એનો ગમે એવો સંબંધ હોય કોઈ જાય નહીં, દેવતાએ આપે નહીં, દીકરી દે નહીં, દીકરી લે નહીં, સ્મશાને કોઈ આવે નહીં. આવી દશા સત્સંગીની સુરતવાળા જેવી ઉમરેઠમાં થઈ. એવો ઉપદ્રવ આદર્યો, તેમાં રાખી ન કાંઈ કચાશ, સત્સંગી જન સર્વને અતિશય ઉપજો ત્રાસ. પછી સત્સંગીઓ વડતાલ આવ્યા, આવીને ગોપાલ સ્વામીને તથા આચાર્ય રઘુવીરજી મહારાજને વાત કરી કે સ્વામી, ગજબનું દુઃખ આવ્યું છે. આ જુલમી ધર્માચાર્યે ખૂબ અમને હેરાન કર્યા છે, ખૂબ દુઃખ દે છે. ત્યારે સ્વામી કહે, તમો અંતરમાં સત્સંગ રાખો ને બાપા, બહારથી હવામાં ભળી જાઓ. ત્યારે ભોગીલાલભાઈ અને એમના ત્રણેય દીકરાઓ તથા કેવળભાઈ અને પ્રભુદાસભાઈ વગેરે કહેવા લાગ્યા, સ્વામી સધવા સંકટ સહે છતાં ચોટલો અને ચૂડલો કાઢે નહીં, તેમ અમે માથું જાતા પણ શ્રીહરિ તથા સત્સંગને છોડશું નહીં સ્વામી. ત્યારે ગોપાલ સ્વામી રાજી થયા. સ્વામીએ કહ્યું, તો પ્રથમ દુઃખ આવશે પણ શ્રીહરિ તમારી સાથે રહેશે, જાઓ કે. આમ સંતોના આશીષ લઈ તેઓ ઘેર ઉમરેઠ ગયા છે. આ ચૈત્રી સમયમાં સુધી નવમીના સમય ઉપર બધા મંદિરોના સાધુ વડતાલ ભેગા થયા હતા. આ સમયમાં
1904 ની કથા ને ત્યાં સદગુરુ ગોપાલ સ્વામી પણ વડતાલમાં હતા. બધા સંતો ભેગા થયા છે. તે વખતે ઉમરેઠમાં શંકરાચાર્યની અને વૈષ્ણવાચાર્યની ઉપાધિ ઘણી થઈ હતી, તેથી સદગુરુ નિત્યાનંદ સ્વામી ત્યાં ઉમરેઠમાં હતા. તે ઉમરેઠમાં એક દિવસ મંદિરમાં શંકરાચાર્યના માણસોએ પેશી જઈને મારામારી કરી. તે વાત હાંજને વખતે એક હરિભગત હમાચાર લઈ વડતાલમાં આવ્યો અને આચાર્ય રઘુવીરજી મહારાજને કાગળ આપ્યો. ઉમરેઠના સમાચાર હતા, મંદિરમાં આવીને બધી મારામારી થઈ. એના રઘુવીરજી મહારાજે કાગળ વાંચ્યો ને એમ બોલ્યા, જે શંકરની ઉપાધિ ઉમરેઠમાં ઘણી થઈ છે, એવામાં સાંજને વખતે રઘુવીરજી મહારાજ સભામાં આવીને ઉદાસ થકા બેઠા ને સભા સર્વે શૂન થઈ ગઈ. પછી સદગુરુ ગોપાલ સ્વામી આચાર્ય સામુ જોઈને બોલ્યા, તમે ઉદાસ કેમ થયા છો મહારાજશ્રી? ત્યારે આચાર્ય બોલ્યા, સ્વામી કર્યું તો શ્રીજી મહારાજનું થાય છે, પણ ઉમરેઠમાં શંકરની ઉપાધિ ઘણી છે. ત્યારે સદગુરુ ગોપાલ સ્વામી બોલ્યા, હે મહારાજ, જો હું સંકલ્પ કરું તો આ બ્રહ્માંડ ફાટી પડે, તો શંકરાચાર્યનો શું ભાર છે? વળી તમને ગાદીએ બેસાડનારા તો સર્વે અવતારના પણ અવતારી જે અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ ભગવાન છે, તે જેમણે તમને ગાદીએ બેસાડ્યા છે, માટે શંકરાચાર્ય તો શું પણ લોકાંતરના દેવો તથા પ્રકૃતિ પુરુષ વગેરે કોઈથી તમારી હામોય જોવાય નહીં. આવું ગોપાલ સ્વામી બોલે, હે રઘુરજી મહારાજ, પ્રકૃતિ પુરુષ વગેરે છીએ, તમારી હામવી ન જવાય. આ છે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનો સર્વોપરિ મહિમા. દેવો અને પ્રકૃતિ પુરુષ પણ આચાર્યની હામું ન જોઈ શકે. કેમ, જે સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાનના બેહેડેલા આચાર્ય છે. આ કોઈ અવતારના બેહેડેલા નહીં, આ તો અવતારી પુરુષોત્તમ નારાયણના બેહેડેલા છે. અવતાર જેવું તો સામર્થ્ય આચાર્યોમાં મહારાજે મૂક્યું છે. આપણે પછી હાથે કરીને મહારાજનો બધાનો મહિમા ઓછો રાખીએ ને ઓછો કરીએ તો વાત જુદી છે, બાકી ઓરિજિનલ વાત આ છે કે ભગવાન સ્વામિનારાયણે અવતાર જેવું સામર્થ્ય તો પોતાના આચાર્ય મૂક્યું છે, અને એ તો સર્વે અવતારનું કારણ અવતારી છે. ગોપાલ સ્વામી કે તમારી હામુય ન જોવાય કે છે. જેમ નરસિંહજીએ પ્રહલાદને માથે હાથ મૂક્યો તો કોઈ ઠેકાણે તેનો પરાજય થયો નહીં, તથા કાંઈ પણ તેને ઉપાધિ નડી શકી નહીં, તો તમને ગાદીએ બેસાડનારા તો આવા મોટા સમર્થ પુરુષોત્તમ ભગવાન છે મહારાજશ્રી, તો તમારે શી હરકત છે? ને પછી સદગુરુ ગોપાલ સ્વામી બોલ્યા, હું સંકલ્પ કરું છું જે આજથી પાંચમે દિવસે તમામ ઉપાધિ મટી જશે. એમ કહીને પોતાને આસને ગયા ને ચોથે દિવસે શંકરાચાર્ય અડધી રાત્રિએ ભાગી ગયા, ઉપાધિ બધી સમાપ્ત થઈ ગઈ. પણ પહેલાં આવું બધું બહુ આવતું હતું. અટાણે બીજી રીતનું આવે છે, બધું રહેવાનું જ ખરું જ. વાલા ભક્તો, પછી ઉપરોક્ત કયા તે સૌને સત્સંગીઓને નાદબાર મૂક્યા છે. પહેલાં માયના નહીં બધા, એને બધાને ઉમરેઠમાં નાદબાર મૂક્યા. ખૂબ દુઃખ દીધું. ઘણા સત્સંગીઓને દંડ દઈ નાતમાં લીધા, બહુ ઠાક્યા ને પછી એને દંડ ભર્યો. શું કરે, છોકરા છોકરીઓ ભરે નહીં, પણ દંડ દઈને નાતમાં ભર્યા, પણ અંતરમાં અભંગ સત્સંગ રાખ્યો. ઓલા લોકોને તોય ન ગમ્યું. ગોસાઈજીએ કંઠી તોડાવીને દંડ લીધો, પણ શાંતિ નથી. ગુરુ ઘણા જે જુલમી ગણાય તેને ન દિશે દિલ માં દયાય, એવા ગુરુને ગુરુ જે કરે છે તે તો મરી નરકે ઠરે જ કે છે. લોભી ગુરુ કષ્ટ કરી કમાય, ગરીબના લોહી પીવે સદાય, તે સ્વાર્થ માટે સુખ તો તજાવે, કુટુંબમાં ક્લેશ ઘણો કરાવે, જો તેનું ચાલે સહુ તે કરે ય, મનુષ્યના પ્રાણ જરૂર લે કે લો મારી નાખે, કે સગા સગા માય લડાવી મારે, એવો જ તે ધર્મ સદૈવ ધારે આ લોભી ધર્માચાર્યો. સ્વાર્થી આચાર્ય હંમેશા ક્રોધી હોય અને સદ્ધર્મના સદાય વિરોધી હોય, એવા ક્રોધી આચાર્ય તો નરકમાં પડે છે. ક્રોધી તથા લોભી જણાય કામી, તથા વળી જે જુલમી હરામી, કલ્યાણ એવા ગુરુથી જ થાય તો કેમ કોઈ નરકે જ જાય? કલ્યાણ જો આવાથી થતું હોય તો કોઈ નરકે શું કામ જાય? મુવા પછીથી પદ મુક્તિ લેવા, ન સેવશો રે ગુરુ કોઈ એવા.
જો તમારે મોક્ષ જોતો હોય તો આવા કામી ક્રોધી લોભી હરામી ગુરુને સેવશો નહીં કે છે. આ લોકમાં ને પરલોકમાં એવા ગુરુથી અતિ દુઃખ થાય કે ગુરુ કરે સૌ સુખ શાંતિ માટે થશે ઉતાપો અતિ શાંતિ હાટે. બધાય ધર્મ સ્વીકારે છે ગુરુ સ્વીકારે છે તે શાંતિ માટે, અને એનાથી જો અશાંતિ થાય તો શું સુખ મળ્યું. ગુરુ તણા લક્ષણ તો નિહાળી એવા ગુરુના મુખ દ્યો પ્રજાળી, એવા ગુરુ શું ભવ સિંધુ તારે, તારે નહીં પથ્થર નાવ ક્યારે. સતશાસ્ત્રની વાત સુણી વિચારો તો અર્થ સર્વે સરશે તમારો. દંડ દઈને નાચમાં ભળ્યા તોય સત્સંગથી નહીં ચલ્યા, આ લોકો સત્સંગ છોડતા નથી. નિત્ય સંતને દર્શને આવે વેશ ઉપરનો તો છુપાવે, એવું ક્લેશ કરાવી એ ઠામ ગયા ગોસાઈજી બીજે ગામ. આવો ઉમરેઠમાં બહુ મોટો ડખો કરાયો અને પછી આ બીજે ગામ ગયા. ક્લેશ કરાવે સર્વે ઠેકાણે, કહ્યું કોઈએ તો તે ટાણે. બહુ બધે ક્લેશ કરાવ્યો ત્યારે કોકે કહ્યું કે તમારે માટે મમતે અમે નહીં ચડીએ, માહોમાય અમે નહીં લડીએ, તમે ચાલ તમારી સુધારો વચ્ચે તેથી ધર્મ તમારો. કોક તો પછી કે ને કે તમે બાપા હરખા હાલો જ બધું હરખું જ છે, અમને હું કામ લડાવી મારો છો. કોઈ ગામે માન્યો ઉપદેશ કર્યો તેના કુટુંબમાં ક્લેશ. બીજા ગોસાઈઓ પણ ફરતા જ્યાં જાય ત્યાં એવું જ કરતા કે આનું જે માનતા એ ગામમાં ડખાને ક્લેશ થતા, જે આવવાનું નહોતા માનતા એ ગામના બધા હંપીને એક થઈને ભજન કરતા હતા. કહું વાત પ્રસંગે તે હાલ તમે સાંભળો ત્રંબકલાલ, ચાલ 14 તણી જ્યારે આવી ત્યારે લગ્ન થતાં અટકાવી. હવે 14ની સાલ જ્યારે બેઠી ત્યારે આ લોકોએ આવી અને હરિભગતના ત્યાં લગ્ન અટકાવ્યા હતા. ભોગીલાલભાઈની દીકરીના જ્યારે સંવત 1914માં લગ્ન આવ્યા ત્યારે જદુલાલે 125 રૂપિયા દંડ લીધો હતો ત્યાં લગ્ન થવા દીધા. વળી એમના પુત્ર ગિરધરભાઈના પુત્ર વિઠ્ઠલભાઈ કંઠી તિલક છોડી નાતમાં ભળ્યા હતા, તોય તેમના લગ્ન સંવત 1920માં થતા ત્યારે પણ જદુલાલના દીકરા લાલજી ગોવિંદલાલે આવીને લગ્ન અટકાવ્યા અને 300 રૂપિયા નાતવાળાએ દંડ લીધો અને 150 રૂપિયા આચાર્ય ગોવિંદલાલે દંડ લીધો હતો. આવું સત્સંગીઓને માથે તે દિવસે વીતતું હતું. લ્યો આ કથા આવું કહે છે, આજ આ બધું નથી. આવું સંવત 1932માં કેવળભાઈના પુત્ર દલસુખભાઈના લગ્ન થતા ત્યારે કાંકરોલીના ગિરધરલાલે આવી 225 રૂપિયા દંડ લીધો. આવા અનેક દુઃખો વેઠ્યા. એવા સંકટ વેઠા અપાર, નતજી તોય ભક્તિ લગાર. ધન્ય છો તમે સત્સંગી, ધન્ય છો. ગ્રસ્ત આશ્રમમાં રહીને આવા દુઃખ વેઠીને તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત રહ્યા, તમને ધન્ય છે. વાલા ભક્તો એક વાત કહું કે પૂર્વે નંદ સંતોએ બાવાનો અને બીજા ત્રીજાનો ખૂબ માર ખાધો અને સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કર્યો એ નંદ સંતોને ધન્ય છે. અને ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયની દીકરીઓ હાહરે ગઈને ત્યાં ખૂબ માર ખાધો પણ ભગવાન સ્વામિનારાયણ છોડ્યા નહીં, છેવટે આખા હાહરિયા પક્ષને સત્સંગ કરાવ્યો એ દીકરીઓને ધન્ય છે. અને ત્યાર પછી સત્સંગીઓના કુટુંબને નાચ બારા મૂક્યા અને સત્સંગી કુટુંબ પીડાણા, પણ એ હરિભક્તોએ સત્સંગ છોડ્યો નહીં એ હરિભક્તોને ધન્ય છે. એ નંદ સંતોને, એ સત્સંગની દીકરીઓને અને એ હરિભક્તોને લાખો લાખો વંદન છે. એના બધાના મોક્ષ થઈ ગયા, એ અક્ષરધામમાં મહારાજની સેવામાં બેસી ગયા. આમ આ સંપ્રદાયનું નિર્માણ થયું છે, આ એમનામ એની મેળે ઉગી નથી નીકળ્યો. આમાં બહુ ઝાઝાનો ભોગ છે બાપા, બહુ ઝાઝાએ દુઃખ વેઠા છે ત્યારે આ મંદિરો થયા છે. આપણે બધા શાંતિથી ત્યારે લાડવા ખાઈને આજ ગોમતીને કિનારે ભજન કરીને આવા ઉત્સવ ઉજવીએ છીએ. પાયામાં બહુ જણાની મહેનત છે, ઘણા લોકોની શહીદી છે બાપા, એને ભૂલવા ન જોઈએ. દેશ માટે જે લડ્યા છે ને એને લાલ કિલ્લે સલામી મારવામાં આવે છે. આપણે આ બધાને યાદ કરીને ક્યારેક સલામી મારવી જોઈએ, એને લઈને આપણે છીએ. સંત આચાર્ય અને દેવ સેવા કરવામાં એવા ને એવા ભાઈ ભાઈ, સંકટ એવા વેઠ્યા અપાર, નતજી તોય ભક્તિ લગાર. દુઃખ પ્રહલાદે વેઠ્યા જેવા, સત્સંગીઓ સાંખ્યા તેવા. સંત આચાર્ય અને દેવ સેવા કરવામાં એવા ને એવા, તેણે પુત્રીઓ પરણાવી જ્યાંય, વધાર્યો તેણે સત્સંગ ત્યાંય. ધન્ય છે એવી દીકરીઓને,
કંઈક વર્ષ ચાલ્યું એ વિધ, હવે સત્સંગ રાખે પ્રસિદ્ધ, હવે કે જ બધા સત્સંગ પ્રસિદ્ધ રાખે. પ્રતિ પક્ષી વખાણે છે, આજ દ્રઢ ભક્ત તમારો સમાજ, તમારો ભક્ત સમાજ દ્રઢ છે એમ જોનારા વખાણે, ઘણા સંકટ સાખિયા સહી, તમે સત્સંગ તો તજિયો નહીં, ધન્ય ભક્તિ તમારી અભંગી, એમ કહીને વખાણે સત્સંગી કે. હવે આ ડખો બધો આવ્યો પેટલાદમાં, પહેલાં ઉમરેઠમાંથી જરાક બી આવ્યું, સુરતમાં જદુલાલજીની વહુજીએ બી ઉગાડ્યું, પછી એક ડાળું ઉમરેઠમાં આવ્યું, પછી હવે એ ડાળું એક પેટલાદમાં ફૂટ્યું. આ રીતે બધું ફેલાતું જાય છે. પેટલાદમાં દશાવાળા વણિક વ્રજલાલભાઈ રહેતા, તેમને કોઈ પુત્ર નહોતો, એક અમૃતભાઈ નામે દીકરી હતી, પેટલાદમાં લાંબો સત્સંગઈ નહીં. તે દીકરીના દીકરાનું નામ નાયણભાઈ હતું, સાંભળજો, વડલાલભાઈની એક જ દીકરીને, એ દીકરીને એક દીકરો, એનું નામ નાયણભાઈ, આ સત્સંગી દીકરો ભાણ્યો, સૌ સુરવીર સત્સંગી હતા. તેઓ જ્યારે ધામમાં જવા તૈયાર થયા વડલાલભાઈ, ત્યારે નાયણભાઈને એટલે કે એના ભાણિયાને એમ કહ્યું કે તું શિર સાથે સત્સંગ રાખીશ, બોલ, જો તું શિર સાથે સત્સંગ રાખ તો આ મારી મિલકતનો તને વારસદાર કરું, અને જો તું સત્સંગ રાખવાનો ન હો તો બધું વડતાલમાં દઈ દઉં, તને કાંઈ ન દઉં. આવા વડલાલભાઈ મરદ માણસ છે. ત્યારે વાણિયા નાયણભાઈએ કહ્યું, માથું જાતા પણ શ્રીહરિ અને સત્સંગને નહીં છોડું, બાપા નહીં છોડું. પછી વડલાલભાઈને બહુ આનંદ થયો અને બધો વારસો એને આપી દીધો નાયણભાઈને, અને પછી વડલાલભાઈને શેરી તેડવા આવ્યાની ધામમાં ગયા, અક્ષરવાસી થયા. એવા સમયે જદુલાલભાઈ પેટલાદમાં આવ્યા, એટલે ધર્માચાર્ય નાતને બોલાવીને પૂછ્યું, અહીં કોણ કોણ સત્સંગી છે? ત્યાં લોકોએ કહ્યું કે એક વડલાલભાઈની વિધવા પત્ની છે, અને એની દીકરી અમૃતભાઈ, અને એનો દીકરો છે નાયણભાઈ, આ ત્રણ. ત્યારે તેને કહ્યું કે નાયણભાઈને અહીં બોલાવી લો. નાયણભાઈને બોલાવો તો કે, ત્યારે નાતીલાઓએ નાયણભાઈને બોલાવ્યા અને લઈને ગોસાઈજી પાસે આવ્યા. તેમણે ટેવ પ્રમાણે દંડવત પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહીને રૂપિયો ભેટ મૂક્યો. સત્સંગી ખરા ને? જય સ્વામિનારાયણ કીધું, અને જેવું સ્વામિનારાયણનું નામ બોલાણું, આ આચાર્યને સંભળાણું કે જેમ કૃષ્ણનું નામ સાંભળી શિશુપાળ કોપે, એમ જદુલાલ ક્રોધે ચડ્યા અને અનેક પ્રકારના અપશબ્દો બોલ્યા. લ્યો, બ્રહ્માનું પાંચમું મુખ ખુલી ગયું. પછી કહે, સ્વામિનારાયણ કોણ છે? ત્યારે નારાયણભાઈ કહે, શ્રીકૃષ્ણ એ જ સ્વામિનારાયણ છે. ત્યારે તે કહે, અમારો ધર્મ શું ખોટો છે? ત્યારે નારાયણભાઈ કહે, વિઠ્ઠલનાથજીએ જે સંયમાદી પાળવાના શિક્ષા વચન કયા છે તે પ્રમાણે રહ્યો તો સાચા, નહીં તો ખોટા, આવું બોલે છે. આજ અમે તે પ્રમાણે ચાલીએ છીએ. માટે વૈષ્ણવ તો ખરા અમે, તેવા વૈષ્ણવ તો નથી તમે, એવું ધર્માચાર્યને નાનીભાઈ કહે છે. બોલ્યા ગોસાઈ તો ઘસી હાથ, કૃષ્ણ તો રાધા લક્ષ્મીના નાથ, શું સ્વામિનારાયણ હોય રાધા લક્ષ્મીના નાથ? ત્યારે નાનીભાઈ કે, હા, એ રાધાના એ પતિ અને લક્ષ્મીના એ પતિ છે. આવું સાંભળીને ગોસાઈ બહુ ખીજાણા, ખીજા ખૂબ સુણીને ગોસાઈ ખીજા, સૌજન તે હતા ત્યાંય, ત્યાં બીજા બધા હતા એ ખીજાણા. પછી જદુલાલે હતી ક્રોધ કરી સૌને કહ્યું, આને નાચ બાર કાઢી મૂકો, એમ કહીને તેમણે રૂપિયો જે ભેટ આપ્યો હતો ને એ જદુલાલ આચાર્ય ઘા કરી દીધો અને ખૂબ તિરસ્કાર કર્યો. પછી તો તે ધર્માચાર્યને કહેવાથી નાતીલાએ નાનીભાઈને ખૂબ દુઃખ આપ્યું. વાટે ઘાટે તિરસ્કાર ભાખે, માથે છોકરા કાંકરા નાખે, દીવો દેવતા કોઈ ન આપે, જમતા નાયત નોતરું કાપે, બાળ બચ્ચા તથા ઘર નારી, સૌને ઉપજ્યું સંકટ ભારી, સગાઈએ તજી દીધી સગાઈ, વાલા તે થયા વેરી વાય. આવું બધું દુઃખ આવ્યું. આ વખતની વડતાલ રઘુવીરજી મહારાજને આ બધી જાણ થઈ ત્યારે રઘુવીરજી મહારાજને સત્સંગીની બહુ ચિંતા થઈ. તરત જ આચાર્ય મહારાજે ખૂબ દયા લાવી આવા નિષ્ઠાવાન સત્સંગીને સુખ આપવા માટે પાર્ષદ અગરાજીને બોલાવ્યા. જો આચાર્ય મહારાજ સત્સંગીને માટે કેવી ચિંતા રાખે છે. અગરાજી કે, હા મહારાજ, તમે તાત્કાલ પેટલા જ જાઓ,
આપણા હરિભગતને દુઃખ આવ્યું છે. એમને તમે ત્યાં જઈને હિંમત આપો, ધીરજ આપો. એટલે અગરાજી પેટલા જ આવ્યા છે અને નાનભાઈને મળ્યા અને કહ્યું કે આચાર્ય મહારાજનો આશીર્વાદ છે, તમે ચિંતા કરશો નહીં, હિંમત રાખજો, ધીરજ રાખજો, ના તેનો ઉપદ્રવ બધો હરખો થઈ જાય. પછી અગરાજી બધું ત્યાંથી જાણી અને સીધા ગયા વડોદરા. વડોદરામાં નિત્યાનંદ સ્વામી હતા. અગરાજીએ બધી વાત નિત્યાનંદ સ્વામીને કરી કે પેટલાદમાં નાનીભાઈને આ રીતે ખૂબ હેરાન કરવામાં આવ્યો છે. તે સમયે ગાયકવાડનો એવો કાયદો હતો કે કોઈને વાંક વિના નાચબાર મૂકે અને ગરીબને દુઃખી કરે તો તેને દંડ કરવો. નાનીભાઈનું આવું દુઃખ સાંભળીને નિત્યાનંદ સ્વામીને ઉકળાટ થયો. એક સત્સંગી ઉપર થતા જુલમને અટકાવવા નિત્યાનંદ સ્વામીએ ગણપતરાવને અરજી કરી. બોલો, તે દિવસે ગણપતરાવ ગાદીમાં છે. તે સમયે પેટલાદમાં દાજી નારાયણભાઈ નામે સુબો હતો, વડોદરાના ગાયકવાડે નિમેલો પેટલાદમાં. એના ઉપર વડોદરાથી ગાયકવાડે હુકમ કર્યો કે વણિક નારાયણભાઈ ઉપર થતો નાચનો ત્રાસ અટકાવો. પરંતુ જદુલાલના કહેવાથી તેમના સેવકોએ આ સુબાને લાંચ આપી દીધી એટલે તેણે કાંઈ કર્યું નહીં. સરકારના ત્રણ હુકમ આ સુબાએ માન્ય ન રાખ્યા. પછી ચોથા હુકમે વડોદરાથી જ સિપાઈઓ આવ્યા અને અધર્મીની મદદ કરતા તે એ સુબા પાસેથી રૂપિયા હો દંડ લીધો. પહેલાં સુબાને ઠપકાર્યો કે તે હુકમ કેમ તોડ્યો, હો દંડ એનો લીધો. અને ગરીબ સત્સંગીને હેરાન કરી જેને જેને નાચ જમાડી હતી તે બધા પાસેથી હો હો રૂપિયા દંડ વડોદરા સરકારના સિપાહીઓએ લીધો. તે સમયે ત્યાં નાચ જમતી હતી, જે દી આ સિપાહીઓ આવ્યા ને તે દી રોકી રસોઈ નાતની, ત્યારે નોતરું દીધું ત્યાંય. સરકારના સિપાહીઓએ નાચ જમતી રોકી, ખબરદાર જો કોઈ જમ્યાશો તો પહેલાં આ સત્સંગીને નોતરું દો. પછી એ લોકોએ સત્સંગીને નોતરું દેવું પડ્યું, ત્યારે નોતરું દીધું ત્યાંય. તેથી સૌ સત્સંગીઓ જમવાને ગયા નાતમાંય, બેઠા જાય પંગત વિશે ત્યારે પાસે બેઠેલા ઉઠી જાય. એ જેવા જઈને બેઠા એટલે વાયા પાસે પડખે પડખે માણા ઉઠી ગયા. ત્યારે સિપાહીઓએ કહ્યું, બેહી રહ્યો, ઉઠવાનું નહીં, અને જો ઊભા થઈ જઈશો ને તો અમે બધા પાકને અડી જઈશું, બધું ઉભડાવી દેવું છે અને મને બેહી રહ્યો. પછી બધા બેહી રહ્યા. એવી રીતે જ્યારે આપીઓ સરકાર તણો હતી ત્રાસ, નાચવાળાને દિલ માંડ્યા, બેઠા સૌ સત્સંગી પાસ. આ સમયે સત્સંગીની મદદ કરવા માટે સત્સંગીને પડખે આવ્યા આજુબાજુના ગામના ઘણા હરિભગત આવ્યા હતા સત્સંગીની મદદે. પરંતુ ધર્માચાર્ય જદુલાલ ઠેર ઠેર ઝઘડા કરાવતા, તેથી કર્યો હુકમ ગાયકવાડે એવો, તે ગોસાઈને તો ઝાલી લેવો, મોકલી દેવો વટપુર, અહીં નહીં રાખવો તે ગામમાંય. પછી ગાયકવાડ સરકારે હુકમ છોડ્યો કે જદુલાલને પકડીને વડોદરા લાવો. છૂટા સિપાહી પકડવા કાજ બોરસદ ગયા જટ મહારાજ. જદુલાલ મહારાજ બોરસદ ભાગી ગયા. જિલ્લો અંગ્રેજોનો તે કહેવાય, ત્યાં સુબાથી નહીં પકડાય. રાજની હદ ઓળંગી ગઈ. એ તો એમ જ થાય ને, ફરાર થાય પછી ક્યાં જઈને રહેવાય, નહીં પકડાય કે છે. મટી એવી રીતે તે ઉપાધિ, સત્સંગીની કીર્તિ વાધી, પતિ પક્ષીએ કીધા વખાણ, ધન ભક્તિ તમારી પ્રમાણ, સયા સંકટ સત્સંગ કાજ, રીજા શ્રીહરિ સંત સમાજ, એવી ભક્તિ વળી વખણાણી, કથા એની આ ગ્રંથે લખાણી. કે સ્નેહે સાંભળશે આ કથા નરનારી, ધર્મ કર્મની ઉત્તમ ધારી, સત્સંગની સમજણ એવી, પ્રભુ પાસે સદા માગી લેવી. આ વિહારીલાલજી મહારાજે લખ્યું છે. કથા ભક્તની જે સાંભળશે તેના પૂર્વ તણા પાપ બળશે, કે સત્સંગમાં દ્રઢ મતી થશે, સુણવા થકી સંશય જાશે, ખરું ખોટું ઓળખાશે. કે ફરતા ફરતા તે ગોસાઈ ગયા તે મેમદાવાદ માય, મુખ્ય તે ગામના હરિજન નામે દેસાઈ જય કિશનભાઈ. હવે પાછા ફરતા ફરતા જદુલાલ મેમદાવાદ ગયા, હવે ન્યા હળગાવે છે. ત્યાં આપણા એક હરિભગત હતા જય કિશન નામ છે, તેને પણ નાતી બારે મુકાવ્યા, ચારસે દ્રવ્ય દંડ કરાવ્યા, એની પાસે 400 રૂપિયા દંડ લીધો. એટલા જ લીધા બીજી વાર, તોય ટંટાનો નાયવો પાર, કે તેથી મેમદાવાદના કિશનભાઈ ઠાક્યા.
અને પછી પોતાનું આખું ગામ છોડી સહકુટુંબ પરિવાર પછી જૂનાગઢ આવીને રહ્યા. લ્યો છોડાવ્યાને એકને, પણ એણે શિર સાથે સત્સંગ રાખ્યો અને જૂનાગઢમાં ચિંત્યાનંદ સ્વામીનો યોગેશ્વરદાસ સ્વામીનો સેવા સમાગમ ખૂબ કરી સમગ્ર ક્લેશ ટાળી અક્ષરધામમાં ગયા. ભાઈ ભાઈ કર્યું ભક્તિનું ઉત્તમ કામ, અંતે પામ્યા અક્ષરધામ. વાલા ભક્તો, આ લોકમાં આવા આવા બધા દુઃખ આ સત્સંગમાં પૂર્વ કાળમાં આપણા વડીલોને આવ્યા છે, પણ બધા અક્ષરધામને પામ્યા છે. માટે આપણે થોડા ઘણા દુઃખ હોય, ડખા હોય, તોય પણ ધીરજ રાખજો. સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર રાજી છે. સર્વા અવતારી પુરુષોત્તમ નારાયણના વડતાલ ધામમાં, લક્ષ્મીનારાયણ દેવની છત્ર છાયામાં, આચાર્ય મહારાજની નિશ્રામાં આપણે ગોમતી કિનારે બેઠા છીએ. આ કઈ નાની હોની વાત સમજતા નહીં હો. કેવી સત્સંગમાં તેની બુદ્ધિ તજી ટેક નહીં અંત સુધી. આ ભક્તોએ અંત સુધી ટેક તજી નથી. અહો કેવી સત્સંગમાં એની બુદ્ધિ, કેવી નિષ્ઠા. હે, આ રીતે ગોસાઈએ અનેક ગામમાં લોકોની લાગણીઓ ઉશ્કેરી પરસ્પર કુસંપ કરાવ્યો. માટે જે પરસ્પર કુસંપ કરાવે તેવા ધર્માચાર્યને છોડી દેવા, એ જ ખરું પુણ્ય છે. જે વેરાતાને એક કરે અને વિફરેલાને શાંત કરે એ જ સાચા સદગુરુ છે. ચાતુર્માસ રઘુજી મહારાજ વડતાલ રહ્યા છે, નિત્ય કથા શ્રવણ કરી રહ્યા છે. ભાદ્રપદ સુધી આઠમ આવી ઉદાસી તેણે તો ઉપજાવી. ભાદરવા સુધી આઠમ આવી એણે ઉદાસી ઉપજાવી. શું કે ધોલેરામાં નિષ્કળાન સ્વામીએ દેહ છોડ્યો. નિષ્કળાન સ્વામી અક્ષરધામી થયા. પછી વડતાલમાં દિવાળી કરી અન્નકૂટનો ઉત્સવ કર્યો અને સંવત 1904ની સાલ પૂરી થઈ. 1905ની સાલનો આરંભ થયો. કાર્તિકી સમયો થયો. દેશાભરથી અનેક ભક્તો આવ્યા. તે સમયે સૌ જદુલાલે ઉપજાવેલા ક્લેશની જ વાત કરતા હતા. 1905ના વડતાલના પ્રબોધની સમયમાં આ જ વાતો થતી હતી. કારણ કે જ્યારે બાજુ તે દિયા હળગ્યું હતું, હવ દુઃખની વાતો કહેતા ત્યારે સંતો સર્વને ધીરજ આપે, જૂના દ્રષ્ટાંત દઈને કષ્ટ કાપે, વખાણે સુરવીરના અંગ, વધે એ થકી ઉરમાં ઉમંગ. કોઈ એવી એ વાત ઉચ્ચારે વધ્યો સત્સંગ ગામ અમારે. કોક એવું કહેતા કે અમારા ગામમાં કાંઈ ડખો નહીં, સત્સંગ વધ્યો. હરિભક્તે તજ્યો ક્યાંય દેહ આવ્યા શ્રીહરિ તેડવા, કહેશ એવો પરચો થયો અમારા ગામ. એવા એવા સમાચાર આવે, હરિજન અન્ય અન્ય સુણાવે, કોઈને હરિદર્શન થાય, કહે વિસ્તારથી તે કથાય. સમયો કરે આવી ઉમંગે, નવો રંગ ચડે એને અંગે, સત્સંગીનો મહિમા જણાય, દ્રઢ પ્રીતિ પરસ્પર થાય. આમ કાર્તિકી સમયો 1905માં પૂરો થયો. હવ ભક્તો પોતપોતાને ગામ ગયા. તે સમયે વડોદરાના મહારાજા ગણપતરાવ પોતાના મંત્રીમંડળ સાથે વડતાલ દર્શન કરવા આવ્યા. આચાર્ય તેમને ઘણું માન દીધું. પછી સૌ સભામાં બેઠા. સભામાંથી નિત્યાનંદ સ્વામી કરી વાત ન રાખી જ ખામી. જોઈ ધર્મતણી રૂઢી રીત, રાય રાજી થયા નિજ ચિત. ધર્મ સર્વોપરી શુભ જાણ્યો, રાય ગણપતરાવે વખાણ્યો. ભલો ભાવ જણાવ્યો ભારે, પછી ભૂપ પધાર્યા ઉતારે. સર્વ સંતને દીધી રસોઈ, પૂજા આચાર્યને તક જોઈ, પૂજા સંતને પણ ધરી પ્રીત. 3 દિવસ રહ્યા રૂઢી રીત ગાયકવાડ ગણપતરાવ વડતાલમાં 1905માં. પછી તેઓ ત્યાંથી ગયા. તે સમયે સંવત 1905માં દીનાનાથ ભટ્ટ વગેરે ભક્તો ગઢપુરથી વડતાલ આવતા હતા, સંઘ લઈને આવતા હતા. આમોદવાળા દીનાનાથ ભટ્ટ આવતા આવતા હરિધૂન ગાતા ગાતા પીપળી ગામને પાદર પહોંચ્યા અને દીનાનાથ ભટ્ટને એટેક આવ્યો. આવતા પીપળી ગામમાં માક્ષર સુધી સઠને દિન, દેહ તજી ગયા ધામમાં, પાયમા દિવ્ય દેહ તે નવીન. આવી રીતે આમોદના દીનાનાથ ભટ્ટ સંઘમાં આવતા પીપળી ગામને પાદર ધામમાં ગયા. તે સમાચાર સાંભળી સૌને દિલમાં દુઃખ થયું. આ વર્ષે વસંત પંચમીનો ઉત્સવ વડતાલ કર્યો. પછી સદગુરુ સંતોને સાથે લઈ રઘુવીરજી મહારાજ સુણાવ ગામમાં ગયા. ત્યાંથી નાર ગયા, ગુડેલ ગયા, ગોલાણા, નાની બોરું, પીપળી થઈ ધોલેરા પહોંચ્યા. કોઈ એક દિવસ, કંઈ બે દિવસ, 3 દિવસ 5 દિવસ દર્શન કીધા. ધોલેરા દેવના નિમ્યા ભાઈ આત્માનંદ નામ. પછી આત્માનંદ સ્વામીને જઈને નિમ્યા. ખરખરો નિષ્કુળા નંદનો તેહની પાસે કર્યો તેહ ઠામ. આચાર્ય મહારાજે ભાઈ આત્માનંદ સ્વામીને મળીને નિષ્કુળાનંદ સ્વામીનો ખરખરો કર્યો. શું કર્યો તો કે છે,
કહ્યું એવા વૈરાગી તો રહ્યા હોય જો વરસ વિશેષ કલ્યાણ કોટિક જનતણા કરે આ પીરુડો ઉપદેશ. ભાઈ સ્વામી નિષ્કાન સ્વામી જેવા વૈરાગી જો વરહ દાડો વધારે જીવ્યા હોય ને તો કરોડોના કલ્યાણ કરી નાખે હો, ધાર ધાર વાતો ઉપદેશ કરીને કહે છે. ભારે કરી સ્વામી વૈરાગ્યા કહે છે. પણ ગમ્યું પરમેશ્વરને તેનો નથી જ કાંઈ ઉપાય, આપણે તો ઘણું ધારીએ પણ ધાર્યું ધણીનું થાય. તોલેરામાં 3 દિવસ રહી આચાર્ય ત્યાંથી ચાલ્યા, તે ખરડ ગામ ગયા, પોલાર પર ગયા, લાઠીદળ થઈ ગઢપુર પહોંચ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. સદગુરુ સંતો સુંદર ત્યાં કથા કરે છે. રઘુવીરજી મહારાજ સર્વ પ્રસાદીના સ્થાને દર્શને ગયા છે. જે કડિયાઓએ મંદિર છોરાવવા મદદ કરી તે એને શિરપા વાપ્યા અને જમાડ્યા, સૌને રાજી કર્યા. પછી ત્યાં થોડા દિવસ રોકાઈ કારિયાણી ગયા, ત્યાં રામકુંડ અને ભીમકુંડમાં આચાર્ય મહારાજે સ્નાન કર્યું. પ્રગટ શ્રી પુરુષોત્તમે કરાવેલ તે કુંડ અનુપ, નાયા હતા તેમાં નાથજી પોતે કોટી ભુવનના ભૂપ, સ્થાન બીજા જે પ્રસાદીના જઈને તેના કર્યા દર્શન, વૃદ્ધજનોના વદનથી વળી સુણ્યા લીલાના વચન. આ એમની ટેવ હતી. વૃદ્ધ બધાને બોલાવીને લીલાની વાતો સાંભળી. રઘુવીરજી મહારાજની શ્રવણ ભક્તિનો તથા પ્રગટ નિષ્ઠાનો દસ્તાવેજી પુરાવો છે. તેઓએ વૃદ્ધો પાસેથી લીલાઓ સાંભળી સાંભળી ખરડાઓ લખાવ્યા અને એમાંથી ગ્રંથો કરાવ્યા હતા, તેને હજી આપણે છાપી પણ શક્યા નથી. મારા ભાઈ, એ ગ્રંથો જે લખાવ્યા અને જે છે આપણી પાસે, અને આજ 150 વર્ષે આપણે આટલા બધા આટલી સંસ્થાવાળા બધાય સુખી છીએ, હજી ગ્રંથને આપણે સત્સંગને આપી ન શક્યા. એમનામ લાઇબ્રેરીમાં પડ્યા છે અને કાંઈક તો હડ્યા છે, એનું રક્ષણ પણ આપણે થઈ શક્યું નથી. ગ્રંથો થઈ શકે એમ જ નહીં. આ એક દુઃખની વાત છે. પછી ત્યાંથી બરવાળા ગયા, પછી નાવડા થઈ ધોલેરા રાત્રિયા, ત્યાં ઝીણા સંઘવીને રાજી કરી બીજે દિવસે ત્યાંથી ચાલ્યા. તે ગાંફ આવ્યા, ઝાખડે આવ્યા, ઇગોલી ગામ આવ્યા, પાછી લીંબાશી થઈ વસોમાં 1 દિવસ રોકાયા. 1 મહિનો વિચરણ કરી ફાગણ સુદ 8મને શુક્રવારે આચાર્ય વડતાલ પહોંચ્યા. આ બાજુ વડતાલમાં રામનવમીના સમયમાં પત્ર આવ્યો ગઢપુર થકી, મોટા રાજબાઈ હતા જે હ ચૈત્ર સુધી 6ઠને દિને ગયા અક્ષરમાં તજી દેહ. રાજબાઈ દેહ છોડે છે 1905માં. ભક્ત ભલા મહામુક્ત તે હતા વૈરાગ્યવંત વિશેષ, દેહ તજી ગયા તેહથી થયા જન ઉદાસ અશેષ. ચૈત્ર સુધી 6ઠને દિવસે રાજબા ધામમાં ગયા. આમાં વારે વારે કોક ને કોક મહારાજના અતિ મોટા સંત કે ભક્ત કે બેન કે ભાઈ ધામમાં જાય છે, ઘડીએ ઘડીએ જાય. આ સમયે વડતાલમાં પુણ્યમને દિવસે ખૂબ સારો સમય થયો. અચિંત્યાનંદ વર્ણીએ ખૂબ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી, તેમજ ગોપાળાનંદ સ્વામીએ ઈશા વાસ્ય તણું કર્યું, ભાષ્ય કર્યું, વ્યાસ સૂત્રનું તેહ લાવી મૂક્યું સૌ પાસ. આ ભાષ્ય તૈયાર થયા એ લાવીને હવને સાનિધ્ય મૂક્યું. બધાએ જોયું, આચાર્ય મહારાજે જોયું, વિદ્વાન સંતોએ જોયું, બધાએ વખાણ્યું. રઘુવીરજીએ બંને ગ્રંથો તથા સદગુરુ ગોપાલ સ્વામીની ખૂબ પ્રેમથી પૂજા કરી. પછી સૌ ભક્તો પોતપોતાને દેશ ગયા, સંતો પણ સત્સંગમાં ફરવા ગયા. આ ભાષ્યો આપણી લાઇબ્રેરીમાં છે વડતાલમાં. સંતો લઈને નિત્યાનંદ સ્વામી ગયા વટપુરમાં નિષ્કામી, તહા સાંડિલ્ય સૂત્રનું ભાષ્ય રચવા માંડ્યું આણી ઉલ્લાસ. નિત્યાનંદ સ્વામી વડોદરા ગયા અને સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ઉપર ભાષ્ય લખવા માંડ્યું. ટીકા શ્રી દશમ સ્કંદ કેરી રચી તે પછી સારી ઘણેરી, ગોપાલ સ્વામીએ સારી ગીતાની કરી ટીકા વિચારી. હવે ગીતા ભાષ્ય ગોપાલ સ્વામી લખ્યું. સ્કંદ દ્વિતીય એકાદશ કેરી ટીકા આરંભી સરસ ઘણી, દ્વિતીય સ્કંદની પણ ગોપાલ સ્વામી ટીકા કરી. પછી ગોપાલ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા બોટાદ આવ્યા, ત્યાં સારંગપુરથી જીવા ખાચરે આવી પ્રાર્થના કરીને કહ્યું, હે સ્વામી હું રાજા છું, પરંતુ ભાઈઓ ભાગની વેચણી થતા હવે મારી પાસે થોડો ગ્રાસ રહ્યો છે, કહેવા આવશું સારંગપુરનો રાજા જેવા ખાચર. સ્વામી મારું રસ્તાનું ગામ છે, તેથી સંતો ભક્તો કે આચાર્ય આવે તેની યોગ્ય સેવા સંભાવના હવે મારાથી નથી થતી, માટે કાંઈક દયા કરો ગોપાલ સ્વામી. ત્યારે ગોપાલ સ્વામીને દયા આવી. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમને એક પ્રતાપી હનુમાનજી સ્થાપી આપી શકે,
તે તમારા સર્વે દુઃખો દૂર કરશે. એમ કહી કાનાકડિયાને મૂર્તિ બનાવવાનું કામ આપ્યું. તે બોટાદના હતા, કાનાકડિયા સ્વામી બોટાદમાં જ છે. તરત જ એને બોલાવ્યા અને સ્વામી એને કહ્યું કે તમે એક હનુમાનજીની મૂર્તિ કરો. આનો ઘડ્યો કે પણ સ્વામી મેં કોઈ દી કરી નથી. સ્વામી કે હું તને ખહરો કરી દઉં. કાગળ પેન લઈને ગોપાલ સ્વામી બેઠા. હનુમાનજીનું સુંદર ચિત્ર ગોપાલ સ્વામી બનાવ્યું અને કાનાકડિયાને કીધું કે તમે એની મૂર્તિ બનાવી. એવું એને બતાવીને કા જૂનેગઢ ગયા તે યોગી રાજ. એમ કડિયાને કહીને સ્વામી જૂનાગઢ ગયા. મળ્યા ત્યાં તો ગુણાતીતા નંદ ઉપજો ઉર એથી આનંદ. ગોપાલ સ્વામી મહારાજે કહ્યું હતું એટલે દર સાલ એક માસ જૂનાગઢ જતા હતા અને ત્યાં સંતોને સત્સંગ કરાવતા હતા અને ખૂબ આનંદ થતો હતો. ગોપાલનંદ જ્ઞાનની વાત મહાસભામાં કરે ભલી ભાત. ગામ પરગામના જન આવે વાત સૌ હરિભક્તને ભાવે. જ્યારે ગોપાલ સ્વામી જૂનાગઢ જાય ત્યારે ગોપાલ સ્વામી કથા વાર્તા કરતા અને ગુણાતીતાનંદ સ્વામી સાંભળતા હતા. આ હાવ સાચી વાત આ છે. ગામ પરગામના જન આવે વાત સૌ હરિભક્તને ભાવે. આસો વદમાં ત્યાંથી વિચર્યા આવી સારંગપુરમાં ઠર્યા. આવી અંધારી પંચમી જ્યારે થાપ્યા શ્રી હનુમાનજી ત્યારે. પછી આવ્યા સ્વામી સારંગપુર અંધારી પંચમી એટલે આસો વદ પાંચમને દિવસે સારંગપુરમાં ગોપાલ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી. બોલો કષ્ટભંજન દેવ જય. મહિમા વધ્યો એનો અપાર તે તો જાણે છે સર્વ સંસાર. મહિમા વધ્યો રઘુવીર તેની કથા સુણો ધરી ધીર. હવે આચાર્ય શ્રી રઘુવીર તેની કથા સુણો ધરી ધીર સુણો ધરી ધીર. રઘુવીરજી મહારાજે અખંડ સદગ્રંથોના વાંચન મનન તથા કથા શ્રવણમાં વડતાલમાં રહીને ચાતુર્માસ વિતાવ્યો છે. જન્માષ્ટમી વડતાલમાં જ કરી, જલઝીલની પણ વડતાલમાં જ કરી, શરદ પૂનમ પણ વડતાલમાં જ કરી, દિવાળી પણ વડતાલમાં, અન્નકૂટ ઉત્સવમાં વડતાલ રહ્યા છે. આ રીતે સંવત 1905ની સાલ પૂર્ણ થઈ છે. હરિ હરિજનના ચરિત્ર ચારું સુણી હરિ ભક્તનું ચિત્ત હર્ષનારું. હરિ હરિજનના ચરિત્ર ચારું સુણી હરિ ભક્તનું ચિત્ત હર્ષનારું. હરિજન મહિમા તે ન જાણે કદી સુણવા નહીં તે હર્ષ આણે. ભગવાન અને ભગવાનના ભક્તના ચરિત્ર સૌ કોઈને સુખ આપનારા હોય છે, માર્ગદર્શન આપનારા હોય છે અને હરિભક્તને બહુ ચિત્ત આકર્ષાય એવા હોય છે. હરિજનનો મહિમા જે જાણે છે તે આવી કથાને જરાય જવા દેતા નથી. પરંતુ જે ભગવાનના ભક્તનો મહિમા જાણતા નથી એને ક્યારેય આવા ચરિત્ર સાંભળવામાં હર્ષ થતો નથી. આ રીતે 1905ની સાલ પૂર્ણ થઈ. 1906ની સાલની કથા આવતીકાલે સવારે. અત્યારે હું કથાને વિરામ આપું છું. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જન્મ જયંતિ દ્વિશતાબ્દી મહોત્સવને જય જય. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન વખતે જે મહાપુરુષો જે આપણને વાસ્તવિકતા સત્સંગને જે પીરસતા એ વાસ્તવિકતાનું દર્શન કરાવતા પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, આ વડતાલની ધરતી અતિ દિવ્ય અને અલૌકિક છે.
આ ધરતીની રજ રજ અલૌકિક અને દિવ્ય છે, આ મહોત્સવ દિવ્ય છે, આ મહારાજશ્રી અલૌકિક છે, આ સંતો અલૌકિક છે, આ કથા અલૌકિક છે, મૂર્તિઓ અલૌકિક છે, મંદિર અલૌકિક છે, આ સભાની અંદર બેઠેલો સમગ્ર સમાજ પણ અલૌકિક અને દિવ્ય છે. આ કથામાંથી મને ને તમને જો આટલી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલધામને આંગણે ઉજવાઈ રહેલ આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજના મહોત્સવ ઉપક્રમે એમના જીવનકવન ઉપર આધારિત દિવ્ય કથાનું આપણને શ્રવણ કરાવી રહેલા વિદ્વાન વક્તા સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેનશ્રી, મુખ્ય કોઠારીશ્રી તેમજ વિશેષ ઉપસ્થિતિમાં મેમનગરથી પધારેલા બાલસ્વામી, ભાનુસ્વામી તેમજ ભક્તિસંભો સ્વામી. હમણાં જે સ્વામીએ બહુ સરસ વાત કરી, કલોલથી પધારેલા સ્વામી મોહન પ્રસાદ સ્વામી, ઉપસ્થિત ગઢપુરથી પધારેલા સ્વયંપ્રકાશ સ્વામી, ભક્તિ સ્વામી, વિષ્ણુ સ્વામી, મોહન સ્વામી વગેરે ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સંતો, ખાસ કરીને અમારા મુખ્ય કોઠારી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, એમના મંડળના સંતોમાં આસિસ્ટન્ટ કોઠારી દેવસ્વામી, વિવેક સ્વામી વગેરે સંતો, ઉપસ્થિત યજમાન પરિવારશ્રીઓ અને સૌ વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. બહુ સરસ આ સભામાંથી મૂળ સંપ્રદાયની પુષ્ટિ માટેની વાત થાય છે. વક્તાશ્રી ખૂબ અવનવીન રઘુવીરજી મહારાજની વાતોનું આપણને શ્રવણ કરાવીને સૌને આનંદિત કરે છે. આપણી મૂળ પરંપરા એનો મહિમા આપણને સમજાવે છે. તદુપરાંત અત્યારેથી જે કાર્ય થયા છે એની ખૂબ સરસ મજાની રજૂઆત સંતો કરી રહ્યા છે. વાલા ભક્તો, આપણે સૌ એ સ્થાનમાં ઉપસ્થિત છીએ કે જે શ્રીજી મહારાજની રમણભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે પરમહંસો સાથે આ ભૂમિમાં અનેક વખત વિચરણ કરીને ભૂમિને પાવન કરી છે. મહારાજ પોતાના જીવનના મોટાભાગના સમયમાં ગઢપુરમાં રહ્યા, 29 વર્ષ કરતાં પણ વધારે સમય ગઢપુરમાં રહ્યા, પણ સંતોએ લખ્યું કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી એમ વડતાલને અવિનાશ, એવો વડતાલનો મહિમા છે. વાલા ભક્તો, આપણે સૌ બહુ ભાગ્યશાળી એટલા માટે કહેવાઈએ કે મૂળ સંપ્રદાયના આશ્રિત થયા, એક કુટુંબમાં આપણો જન્મ થયો, મહારાજ ઓળખાણા, સંતો ઓળખાણા, આ દિવ્ય પરંપરા ઓળખાણી અને એના જતન માટેનું આ કાર્ય છે. રઘુવીરજી મહારાજ મહોત્સવ ઉજવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સળંગી સંપ્રદાયનું સાર્વત્રિક એની પુષ્ટિ થાય, એનું જતન થાય, આપણા નંદસંતોએ જે કાર્યો કર્યા છે એની ઝાંખી થાય, એના કારણે સહેજે સહેજે આપણા જીવનમાં મહારાજનો મહિમા સમજાય, નંદસંતોનો મહિમા સમજાય, શ્રીજી મહારાજ સમકાલીન ભક્તજનોનું યોગદાન આપણને જો ખ્યાલ આવી જાય અને એ પ્રમાણે આપણે જો થોડુંક જીવન જીવી જઈએ તો આપણો બેડો પાર થઈ જાય, એવી સરસ મજાની અહીંથી રજૂઆત થાય છે. વાલા ભક્તો, જાણો છો એ પ્રમાણે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ નંદસંતોને રઘુવીરજી મહારાજ પ્રત્યે કેટલું હેત હતું એવી સરસ મજાની વાત અત્યારેથી થાય છે. આમાં ખાલી આપણે એક હકારાત્મક અભિગમથી, દ્રષ્ટિબિંદુથી જોવાની આવશ્યકતા છે. જેમ કે ઘણી બધી વાતો એવી હોય છે, હમણાં વક્તાશ્રીએ બહુ સરસ એક ચોખવટ કરી કે ગોપાળાનંદ સ્વામી દર સાલ જૂનાગઢ સમાગમ માટે જતા. હવે વાત એમ પણ થાય કે ગોપાળાનંદ સ્વામી સમાગમમાં જતા, વાત એમ પણ થાય કે ગુણાતીતાનંદ સ્વામી પાસે ગોપાળાનંદ સ્વામી જતા, વાત એમ પણ થાય કે ગોપાળાનંદ સ્વામી પાસે ગુણાતીતાનંદ સ્વામી આવતા, પણ આપણે એને એવી રીતે જોઈએ કે બે મહાન નંદસંતો પરસ્પર એકબીજાને મળીને સમાગમ કરે અને સત્સંગનું સંવર્ધન કરતા. એવી જો દ્રષ્ટિથી આપણે જોશું ને તો આપણને આ સત્સંગની અંદર જે દિવ્યતા જોવા મળશે અને જો મહિમા સમજાશે તો આપણને બહુ આનંદ આવશે. વાલા ભક્તો, આજના પ્રસંગે, ખાસ કરીને આજે પૂનમનો પ્રસંગ છે, પૂર્ણિમાનો દિવસ છે, દેશ દેશાંતરથી ભક્તજનો વડતાલની અંદર પૂનમ ભરવા આવ્યા છે, દેવદર્શનની સાથોસાથ સહેજે સહેજે આપ સૌને કથા વાર્તાના શ્રવણનો જે લાભ મળ્યો છે એ જીવનનો બહુ મોટો ધન્યભાગ છે. પૂર્ણિમાને દિવસે પધારેલા તમામ ભક્તજનોના મનોરથ વડતાલમાં બેરાતા પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આપ સૌના સર્વે સંકલ્પ મનોરથ પૂર્ણ કરે એવી અંતરથી એમના ચરણ કમળમાં પ્રાર્થના છે. વાલા ભક્તો, વિશેષ
આવતીકાલે શ્રી નરનારાયણ જયંતિ કહેતા પુષ્પદોલોત્સવ ઉત્સવ આ સભા મંડપમાં આ સ્ટેજ ઉપરથી ઉજવાશે. અને આપણા દેવસ્વામી અને તમામ સંતોએ એવી સુંદર વ્યવસ્થા સામે કરી છે કે જે મહારાજ જ્ઞાનબાગમાં બારબારાના હિંડોળામાં ઝૂલી સૌ ભક્તજનોને રાજી કરતા અને વડતાલનો રંગોત્સવ આખા સંપ્રદાયમાં જો સૌથી વધારે સુપ્રસિદ્ધ હોય તો એ વડતાલમાં છે. કારણ કે નિષ્કુળાન સ્વામીએ પંક્તિમાં લખ્યું કે બામણ ગામ અને બોચાસણે સત્સંગી સારા સહી પણ જળછાયાની જુક્તિ વડતાલ જેવી ક્યાંય નહીં. એવી જળછાયાની જુક્તિ ગોમતીજીના પવિત્ર કિનારે આપણને સૌને કાલે ભવ્ય રંગોત્સવનો લાભ મળશે. અમને એમ લાગે છે કે કદાચ શ્રીજી મહારાજ સમકાલીન સમય પછી પ્રથમ વખત વડતાલની અંદર ભવ્યાતિ ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તજનોનો લાભ લેજો. અને અંતમાં આ સારાય મહોત્સવની અંદર જે જે ભક્તજનોએ સેવા કરી છે, કોઈએ ધનથી સેવા કરી છે, કોઈએ કાર્યથી કરી છે, આજે અમે સ્વયંસેવકોની સભામાં ગયા હતા, મોટી સંખ્યામાં સ્વયંસેવકો બેઠા હતા, અમે બહુ અંતરથી એમની સાથે વાત કરી, બીજું તમારા બહુ મોટા ભાગ્ય, તમને મેં કીધું એવા સંતો મળ્યા કે જે સંતોએ તમને વડતાલમાં બેઠા હરિકૃષ્ણ મહારાજ ઓળખાવ્યા અને વડતાલની તમને સેવાનો લાભ અપાવ્યો. માટે વાલા ભક્તો, આ આપણા જીવનની બહુ બધી અમૂલ્ય ઘડીઓ હોય છે અને આ પ્રસંગને આપણે હૃદયથી માણીએ, મહારાજનો મહિમા આપણા જીવનમાં ઉતારીએ અને આપણી જે ભવ્ય પરંપરા છે એનું હંમેશા અનુસંધાન રાખીએ, તો આપણને ચોક્કસ મહારાજ અંતકાળે તેડી જઈને એમના ધામમાં આપણને તેડી જશે. બસ આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોજનોના જીવનમાં શ્રીજી મહારાજની ખૂબ કૃપા વધે, આપ સૌના જીવનમાં ખૂબ સત્સંગની વૃદ્ધિ થાય, આપના બાળકોમાં પરિવારમાં અખંડ સત્સંગ રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી વિનમું છું. જય સ્વામિનારાયણ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, ઓમ જય.